ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै. ॐ शान्ति शान्ति शान्तिः. ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. ॐ शान्ति शान्ति शान्तिः. ॐ आप्यायन्तु ममाङ्गानि वाक् प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्म उपनिषदम् माहं ब्रह्म निराकुर्याम् मामा ब्रह्म निराकरोत् अनिराकरणमस्त्वनिराकरणम् मे अस्तु. तदात्मनि निरतेय उपनिषत्सु धर्मास्ते मयि सन्तु ते मयि सन्तु. ॐ शान्ति शान्ति शान्तिः. श्रुतिस्मृतिपुराणानाम् आलयम् करुणालयम् नमामि भगवत्पादम् शङ्करम् लोकशङ्करम् शङ्करम् शङ्कराचार्यम् केशवम् बादरायणम् सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ॐ केनेषितं पतति प्रेषितं मनः केन प्राणः प्रथमः प्रैतियुक्तः केनेषितां वाचमिमां वदन्ति चक्षुश्रोत्रं कौ देवो युनक्ति श्रोत्रस्य श्रोत्रं मनसो मनोयत वाचोः वाचं सौ प्राणस्य प्राणः चक्षुषश्चक्षुरतिमुच्यतीराः प्रीत्यास्मान् लोकादमृता भवन्ति. આ બંને મંત્ર પૂરા થઈ ગયા છે બરાબર. પદભાષ્ય અને વાક્યભાષ્ય એમાં આપણે ત્રીજા મંત્રનું પદભાષ્ય શરૂ કરીએ છીએ. અઠ્યાવીસમાં પાના ઉપર સર્પાદી ટીકામાં કહે છે, સર્પાદી અધ્યાસ અધિષ્ઠાન રજ્જુવત શ્રોત્રાદિ અધ્યાસ અધિષ્ઠાન ચૈતન્યમ શ્રોત્રસ્ય શ્રોત્ર વિદ્યાદિના લક્ષિતમ. પહેલા મંત્રમાં વિદ્યાર્થીએ પૂછ્યું ગુરુજીને કેનેષિતમ પતતિ પ્રેષિતમ મનઃ. ગુરુજી, આ મન આમ તો જડ છે અને જડ વસ્તુ જાતે પ્રવૃત્તિ કરી શકે નહીં, પ્રવૃત્તિ જ ના કરે જાતે કે કશું નહીં, અને મન પ્રવૃત્તિ કરતું દેખાય છે. આંખ નાક કાન જ્ઞાનેન્દ્રિયો છે એ બધી પણ જડ છે, પાંચ ભૂતોની બનેલી છે, પાંચ ભૂતો જડ છે માટે એની બનેલી ઇન્દ્રિયો મન પણ જડ જ હોય, માટે બધા પ્રવૃત્તિ કરી શકે નહીં, અને છતાંય પ્રવૃત્તિ કરે છે એટલું જ નહીં, એ કરવામાં એમની સ્વતંત્રતા નથી એવું પણ દેખાય છે. સ્વતંત્રતાથી કોઈ ધક્કો માર્યો હોય એને કરવું જ પડે એવી રીતે કરે છે. કદાચ વસ્તુ ખાઈ ખાઈને જીભ થાકી પણ ગઈ હોય તો પણ એને કોઈ ફરજ પડે છે કે ના ખાવું જ છે, પેટ ભરી ગયું હોય તો એ ખાવું જ છે, આંખો જોઈ જોઈને થાકી હોય પણ જોવું જ છે,
એટલે ફરજ પડતી લાગે છે પણ શોધી કાઢીએ. અથકેન પ્રયોગ તયમ પાપમ ચરતી પુરુષ અનિચ્છન વિભાષણય બલાત ઇવ નિયોજિત. અર્જુન પૂછે છે ભગવાનને કે માણસ પાપ કરે ત્યારે એને ખબર છે કે આ પાપ છે, અને પાપ છે માટે ના કરવું જોઈએ પણ એને ખબર છે, પણ છતાં એ જે આ તો તને તો મારી છે, એટલે જાણે છે કે મારવાનું ફળ મળશે, જેલમાં જવું પડશે, પકડી જઈશું ને દંડ થશે, આબરૂ થશે, બધું જ થશે, પણ હું તો મારી છે. એટલે જાણે કે કોઈ જબરદસ્તી એને ધક્કો મારતો હોય, એને દબાણ કરતો હોય, એમ કે એના પ્રયુક્ત અયમ પુરુષ પાપમ ચરતી, કોનાથી પ્રેરાયેલો આ માણસ પાપનું આચરણ કરે છે. અનિચ્છન અપી, ઘણી બધી વાર તમે જોયું હશે કે માણસો થોડાક સમજુ થાય, પરિપક્વ થાય, સાધુઓનો અને શાસ્ત્રોનો કઈ નાનો મોટો સંપર્ક થાય, અને એ સિવાય પણ દયા માણસોને સમજ તો પડે કે ગુસ્સો કરવો સારી વાત નથી, પોતે જ ગુસ્સામાં કોઈને મારી બેસે અને એનું ફળ જોયું છે કે કેવું થઈ ગયું, તેને વારંવાર થાય છે કે વાત સાચી છે, ક્રોધ નાશ કરવો જોઈએ, પણ એ કરે જ છે. અનિચ્છન નપી, એ પોતે ઈચ્છે છે કે ક્રોધ ના, ક્રોધની ઈચ્છા તો નથી જ કરતો, ક્રોધ ના કરવાની ઈચ્છા કરે છે, અને છતાં એ ક્રોધ થઈ જાય છે, પછી પાછો પોતાના પર ક્રોધ કરે, નહોતો કરવો તો થઈ ગયો અમારા તે ક્રોધ, પણ થાય છે. અનિચ્છન નપી બલાત ઇવ નિયોજિત, કોઈ બળપૂર્વક જાણે કે ધક્કો ના મારતો હોય, જોડતો ના હોય, એમ માણસ કરે જ છે. થાકી ગયો છે, ઘણું જ થવા તો પણ કરે જ છે, પેટ ભરાઈ ગયો છે, નથી ખાવા તો પણ ખાય જ છે, આંખો થાકી ગઈ છે, ચશ્મા પહેરે, ગમે તો દવા નાખે પણ જુએ જ છે ને, ટીવી જોઈ જ કરે. જો એટલે આપણે લાચારીથી પ્રવૃત્તિઓ કરીએ છીએ એ પણ આપણે ધ્યાનમાં લેવું જોઈએ કે કેવું થતું હોય છે. કંઈક જાણે કે કોઈક મને બળજબરીથી કરાવે છે, જો આવું આપણને જણાશે ને તો એ કોણ છે શોધવાનું મન થશે, અને તો એ જે પ્રશ્ન છે એ આપણે માટે રેલેવન્ટ, એટલે આપણે લાગે વળગે છે એવો પ્રશ્ન બનશે. એ તો પ્રશ્ન જોડે આપણે કોઈ સંબંધ નથી, એ તો પેલો પૂછે ને પેલા જવાબ આપે, આપણે કથા સાંભળીને ઘેર જતા રહીએ, એટલે આપણને પોતાને સમજાય કે વાત સાચી છે કે બલાદીવ નિયોજિત, બળપૂર્વક જાણે કે કોઈક મને જબરદસ્તી કેટલા બધા લોકોને વારંવાર આમ બહુ બહુ ભાવનાપૂર્વક અને બહુ વેદના કે દર્દપૂર્વક એવું કહેતા હોય છે કે સત્સંગ નહીં જ છોડું, આ કરીશ જ, પેલું કરીશ જ. ખરેખર માણસને એવું લાગતું હોય છે કે મારે કરવું છે, અને છતાં નથી કરી શકતો. હા, નથી કરી શકતો એટલું જ નહીં, જયારે ના કરે અને તમે સંકોચ સાથે કહો કે તમે આવવાના હતા ને, ના જવાય ને કેવી રીતે હોય, ઘરમાં આમ હતો એટલે કેવી રીતે હોય, પેલું એને કેવી રીતે હોય, પેલું એને, એટલે એને જાણે કે એ જે ભાવના એને વ્યક્ત કરેલી એ ભાવના તો કયા જન્મમાં કરી હશે, અત્યારે કોઈ લેવા દેવા જ નથી, એટલા બધા દૂર થઈ જઈએ છીએ આપણે. હા, એટલે કેટલી બધી સરળતાથી આપણે આપણા બધા ભાવોમાંના કેટલાક જેન્યુઇનલી સાચા પણ હશે ને, કેટલાક આપણાથી વાસનાના આધારે થઈ જતા હશે. જો કેટલાક નિશ્ચય આપણે નિશ્ચય નથી કરતા, આપણા વડે થાય છે, જૂના સંસ્કારો, જૂના વેગ, જૂના ધક્કાઓને કારણે. જયારે કેટલું અત્યારે આપણે સાંભળીએ છીએ, વાંચીએ છીએ, જાણીએ છીએ અને સમજીએ છીએ, એના આધારે નક્કી કરીએ છીએ, અને પછી મજબૂતાઈથી વિચારે છે કે ના આમ તો કરીશ જ, આમ તો નહીં જ કરું. એટલે જુઓ, એક આપણે સમજ, ભાઈ આમાં આવતો ને ખુરશીઓ લઈને છે સારું, તો એક વસ્તુ એવી છે કે આપણે કરતા આવ્યા છીએ બસ, જેને માટે આપણે કારણ શોધ્યા નથી, જેને માટે આપણે નિશ્ચય પણ કર્યો નથી. જો મારી પ્રવૃત્તિઓ જિંદગીની શોધજો, જોજો, નોંધ લેજો કે કદાચ મોટા ભાગની જ પ્રવૃત્તિઓ, એ પ્રવૃત્તિઓ કરવી જોઈએ એવું નક્કી નથી કર્યું આપણે, હું કરીશ એવું પણ નક્કી નથી કર્યું, નહીં કરું એવું પણ નક્કી નથી કર્યું,
એ પ્રવૃત્તિઓ કરવી જોઈએ કે નહીં એ વિચાર ને સ્થાન પણ મને જરૂરી જણાયું નથી. હા, આખી દુનિયા કરે છે, હું કરું છું, બસ જન્મવાનું ને પછી રખન ને ખોટી ને ગીલી દંડા રમવાનું ને મોટા થવાનું ને ભણવાનું ને લગ્ન કરવાનું ને મા બાપ બનવા, બસ બધા કરે છે ને હું કરું છું, કમાવાનું ઢગલો પૈસા ભેગા કરવાના બસ. અને કઈક ફિલ્મ જોવા જવું હોય, હોટલમાં જવું હોય, નાટકમાં જવું હોય, નાટક કરવા જવું હોય, દુનિયાની કે જિંદગીની આપણી પ્રવૃત્તિઓમાંની મોટા ભાગની પ્રવૃત્તિઓ વિશે આપણે વિચારતા કે નક્કી કરતા નથી. એ ચાલી જ આવે છે, ચાલી જ આવે છે પ્રવાહમાં. આપણે કર્યા કરીએ છીએ ને કરી કરીને આપણે આપણને થાબડીએ છીએ કે જોયું કેટલું કર્યું. કેટલીક વસ્તુઓ એવી બને કે આપણે આપણી પોતાની નિશ્ચય શક્તિથી સમજીને નક્કી કરીએ કે બધા ભણે છે પણ ભણવાની જરૂર ખરી, બધા લગ્ન કરે છે પણ કરવાની જરૂર ખરી, બધા વિદેશ જાય છે પણ જવાની જરૂર ખરી. પેલું પહેલાના અમારા જમાનામાં તો આર્ટ ને કોમર્સ ને સાયન્સ ત્રણ જ વસ્તુ હતી ને, અત્યારે અનંત વસ્તુ છે. એટલે પેલા છોકરા હોશિયાર સાયન્સમાં જાય, અમુક થી ઓછા વધારે મારા મન લાગે 70% બહુ થઈ ગયા વખતે 70-75% ઉપર, એટલે સાયન્સમાં. એટલે આટલા બધા માર્ક આવે તો સાયન્સમાં જવાનું હોય, પછી એનથી ઓછા જ મન લાગે કોમર્સમાં જતા હશે, એનથી ઓછા એવું નક્કી જતું. વધારે માર્ક આવે તો આર્ટસમાં જઈ શકાય, 600 લઈ શકાય. હા, આમ માણસ વિચાર કરે અને વિચાર કરીને પ્રવૃત્તિનો નિશ્ચય કરે અને એ પ્રકારે વર્તન કરે. આપણા જીવનમાં આવી પ્રવૃત્તિઓ કેટલી અને જેના વિશે આપણે વિચાર જ નથી કર્યો તે પ્રવૃત્તિઓ કેટલી. મોટા ભાગનું જીવન ગાડરિયા પ્રવાહની જેમ આગળ ઘેટું ગયું એટલે પાછો ગયો, એટલે પછી પાછો ગયો, પછી પાછો જ ઘેટાની જેમ ચાલ્યા કરીએ છીએ. એટલે એક આ ધ્યાનમાં આવે કે કેવો હું ઘસડાયા કરું છું, હું કોઈકનો હું નિશાન બનું છું, કોઈ સૂત્રધારની કઠપૂતળી બનું છું, અને કેવો હું આમ નાચું છું, બસ ઊંચો નીચો આડો અવળો, અને મારી સ્વતંત્રતા નથી. હા, આવો જયારે વિચારી કે શોધી શકાય ત્યારે સમજ પડે કે તો પણ આ જડને કોઈક તો ધક્કો મારતો હશે ને, કોણ હશે, કેન શીતમ પતિ દીકરી શીતમ માના, ઈચ્છા કરનારો કોઈ હોવું જોઈએ, ધક્કો મારનારો કોઈ હોવું જોઈએ, કારણ કે આને ઈચ્છા કરતા નથી આવડતું, ધક્કો મારતા નથી આવડતું, જતા નથી આવડતું. ઈચ્છા થયા પછી સાથે બેસી જ ને જડ છે. એટલે કોઈક ઈચ્છા કરે આને માટે કે આને અમુક આને આને ભણવું જોઈએ, અને ઈચ્છા કર્યા પછી કોઈ એને પાછું ધક્કો મારવું પડે, ચાલો ભણ બે કરવું પડે, આ કોણ કરતું હશે. એટલે પહેલા તો એક વ્યક્તિત્વ ઇમ્પલ્સિવ આવેગાત્મક છે, એમાંથી ડેલિબરેટ કે વિવેકાત્મક વ્યક્તિત્વ બને. એટલે મારું જીવન ઇમ્પલ્સિવ છે, આવેગાત્મક છે, કોઈકનાથી સંચાલિત થતું છે, મારી કોઈ સ્વતંત્રતા નથી, હું જ બિચારો ફંગોળ આવું છું અહીંથી ત્યાં ને ત્યાંથી ત્યાં, આ એક શોધવું પડે અને એ બરોબર નથી. મારે મારા નિયંત્રણમાં હોવું જોઈએ, હું નક્કી કરી શકવો જોઈએ કે આ થાય છે, બરોબર છે, બરોબર છે તો હું ચાલુ રાખું, વધારે વેગ આપું, બરોબર નથી હું અટકી જાઉં, એને ખાળવાનો બધી વસ્તુ પ્રયત્ન માગી છે. યોગ્ય વસ્તુ કરવા માટે મહેનત જોઈશે, અયોગ્ય વસ્તુ કરતા અટકવા માટે વધારે મહેનત જોઈશે, મહેનત જોઈશે એવું નિશ્ચય કરું ને અટકો. એટલે આવેગાત્મક વ્યક્તિત્વમાંથી કે ઇમ્પલ્સિવ પર્સનાલિટીમાંથી હું વિવેકાત્મક કે ડેલિબરેટ પર્સનાલિટી બનું, આ એક મોટી સાધના, બહુ લાંબો કાળો, મોટી કાળા કરતા નિશ્ચય મોટો જોઈશે અને પ્રયત્ન મોટો જોઈશે. સમય હવે મને લાગે છે કે ઇન્વર્સ પ્રપોર્શનમાં હશે,
કે જો નિશ્ચય અને દ્રઢતા વધારે હશે તો સમય ઓછો જશે, નિશ્ચય અને દ્રઢતા ઓછી હશે સમય વધારે જશે, આવું થતું હોવું જોઈએ. સીધી વાત છે. તો શું થશે કે મન આ વસ્તુઓ સ્વતંત્ર નિશ્ચાયક નથી. અત્યારે આ નિશ્ચય કરે, મન નક્કી કરે કે ક્યાં જવું, શું કરવું, હાથ નક્કી કરે કે આમ આમ કરવું, પગ નક્કી કરે બેઠા બેઠા ઉજારી જતું, હું નથી નક્કી કરતો. એટલે એ બધી વસ્તુઓ સ્વતંત્ર નિશ્ચય કરવાની શક્તિ ધરાવે છે. એમાંથી મારે પાછા ખસવું પડે કે એ બધા સ્વતંત્ર કરતા નથી, કરતા હું છું ને, આ કારણો છે, ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે. હું કઉ તો જ એ હાલે, હું કઉ તો જ ચાલે, હું ના કહું એટલે ઉભા જ રહી જવું પડે. એટલે માં એવા છોકરાને કેળવ્યા હોય કે છોકરો કશું કરતો ને, માં જરાક નજર કરે આમ પેલું સ્ટેચ્યુ કહ્યું એમ કેવું પૂરી જાય છોકરો, એમ આમ નામ ઉભું જ રહી જાય, પછી કશું ના કરે. એમ મારા વ્યક્તિત્વને હું કહું કે બસ આવું હું કરી શકું છું એવું પણ ઓળખવું બહુ મોટું સંશોધન છે. આઈ કેન ડુ ધીસ, કારણ કે આપણને ખબર જ નથી કે આપણે નક્કી કરી શકીએ છીએ, એટલા બધા આપણે આવેગાત્મક રીતે ખેંચાયા કરીએ છીએ. દુનિયાનો પ્રવાહ છે, બસ આમ કરવું જ પડે, લગ્નોમાં જવું જ પડે. હવે એક વસ્તુની નોંધ લેવાનો મને ગમે કે વસ્ત્રોની બાબતમાં, ખાવાની બાબતમાં એ ખરું જ જાણે, વ્યવહાર ને ટ્રાન્ઝેક્શન ની બાબતમાં એ ખરું. એટલે પહેલા તો કઈક હતું કે આમ કરાય આમ ના કરાય, હવે ચિંતા જ નહીં, ગમે તે પહેરાય, ગમે તમે એરપોર્ટ ઉપર કરો. એટલે એક માણસ થી બીજા માણસ કપડા સરખા હોય જ નહીં, બધાના કપડા જુદા, અને શરમ આવી વસ્તુ કે કહેવાય ને એવી રીતના કપડા હોય. એટલે એ બંધન થી મુક્ત થઈ શકાય. મારે શરીર ઢંકાયેલા કપડા પહેરવા જોઈએ એવું કઈ જરૂરી નથી, નહીં પહેરીએ, ખુલ્લું રાખીએ. સંતોષ નથી વધારે ખુલ્લું રાખીએ, અહીં કાપીએ અહીં કાપીએ, જ્યાં જ્યાં કાણા બાકો ના કરી નાખીએ ખુલ્લું રાખીએ, રાખી શકાય. ખાવા પીવાનું ગમે તે ખાઈ શકાય, ગમે તેની જોડે ગમે ત્યાં ગમે તે વ્યવહાર કરી શકાય. ભાઈ અહીંયા લઈ લો ખુશી, કરી શકાય. આ સારો દાખલો નથી પણ છતાં હું આપું છું એવું કહેવા માટે કે આપણે કરી શકીએ છીએ. આપણે ધારીએ ત્યારે બંધનો, નિયમો, ઇમ્પલ્સિસ, આવેગો, પહેલાના જમાનામાં તો ચાલી આવી પરંપરાને પણ આપણે ઇમ્પલ્સિવલી ફોલો કરતા હતા, કરવું જ પડે, ના અમારે તો ના જ ચાલે, માથે ઓળવું જ પડે, સાડી પહેરવી જ પડે, ગુજરાતી સાડી પહેરવી પડે, વડી વાવ એટલે બહાર ના જ જવાય, વાત ના જ થાય, સસરા જોડે વાત ના થાય, જેઠ જોડે વાત ના થાય, સસરાની જેઠની હજી પતિ જોડે વાત ના થાય, બાળકોને હાથમાં ના લેવાય, એ વસ્તુ એટલે હાબિચ્યુઅલ બની ગઈ હતી આપણા પરિવારોમાં કે એમાંથી બહાર નીકળાય જ નહીં, ફોરવર્ડ થઈ ગયા, નીકળી પણ શકાય કેમ, એમાં શું છે. જો આ નીકળી શકાયું એ સારી વસ્તુઓ નથી, એવું હું નથી કહેતી કે સારું છે, પણ છતાં ચાલી આવતી પરંપરાઓમાંથી આપણે ધારીએ તો નીકળી શકીએ ખરા. એટલે આપણે જો ખોટું કરતા હોઈએ, હવે ધર્મશાસ્ત્રની અને સમાજશાસ્ત્રની સારા ખોટાની વ્યાખ્યા જુદી છે, આપણી અધ્યાત્મશાસ્ત્રની જુદી છે. અહીં પણ આપણે જો નક્કી કરીએ કે આ આવેગાત્મક વસ્તુઓ છે એમાંથી બહાર નીકળવું તો નીકળી શકાય, અને તો હું નક્કી કરું કે વિષયોનો ભોગ કરવાનો આવેગ જો ઇન્દ્રિયોને કે મનને જન્મતો હોય તે મને પૂછે કે આ કરાય, ના 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 થાય ના થાય, આ કરાય આ કરાય તો કરવાનું. એટલે શું થશે કે આમની પકડમાંથી હું છૂટી શકું, એકવાર ઇન્દ્રિયો અને મન એ મારા નિયંતા કે કોઈ મારા સંચાલકો કે મારા માલિકો કે સાહેબો નથી, એ મારા નોકરો છે, અને હું કોઈ એમ કરવા બંધાયેલા છે, એમણે કરવું જ પડે. એકવાર આટલી સ્વતંત્રતા હું કેળવું, ડેલિવરેટ પર્સનાલિટી, વ્યક્તિ તમારું વિવેકાત્મક બને, હું નિયંતા બનું, હું કર્તૃત્વ મારા હાથમાં લઉં, મારી પોતાની જે સ્વતંત્રતા હતી એનો હું માલિક બનું,
એવું થાય ને એક વાર, પછી ધીમેરીના પ્રશ્ન થઈ શકે કે મન કોની ઈચ્છાથી આ કામ કરે છે. કારણ કે હવે હું મનથી જુદો થયો, પેલા તો હું જ મન હતો, પણ હું ને મન વચ્ચે અંતર ઉભું થાય એક વાર, પછી હું વિચારું કે તા મન અત્યાર સુધી કેમ આવું કરતું હતું, મનને કોણ પ્રેરતો હતો, કેને શીતમ પદ્ધતિ પ્રેષિતમ, માના કે એનો પ્રાણ પ્રથમ પ્રયુક્ત. આ વાણી બોલે છે, આ મન જાય છે વિચે પોતાના ક્ષેત્રમાં વિષયોમાં, આંખો જોવા જાય છે, નાક સૂંઘવા જાય છે, કાન સાંભળવા જાય છે, કોણ લઈ જાય છે, કોણ ઈચ્છા કરે છે, એનો જવાબ આપવામાં આવ્યો. શ્રોત્રસ્ય શ્રોત્ર મનસઃ મનઃ, તો જે કાનને કાન કે છે એ નહીં, એ કાનનો જે કાન છે ને એ આ કાનને પ્રેરે છે, આ મનનું જે મન છે એ મનને પ્રેરે છે, આંખની જે આંખ છે એ આંખને પ્રેરે છે, પ્રાણનો જે પ્રાણ છે એ પ્રાણને પ્રેરે છે. આમ જવાબ આપવામાં આવ્યો. કેમ એવું થયું? એટલે કે દોરડી ઉપર સાપ કલ્પિત છે, ભ્રાંતિ છે, અધ્યારોપિત છે, દેખાય છે સાપ, એનું સ્વરૂપ દોરડી છે. સાપને જયારે આ સાપ છે એવું કહીએ છીએ ત્યારે આ છે એ દોરડી છે, સાપ એ કલ્પના છે, પણ આ છે દોરડી છે, અધિષ્ઠાન છે, સત્ય છે. એવી રીતે જયારે હું કહું કે હું કાન છું, ત્યારે કાન એ અધ્યારૂપ છે, સર્પના સ્થાને છે, અને હું છું એ અધિષ્ઠાન છે, એ રજ્જુના સ્થાને છે. હું કાન છું ત્યારે કાન કલ્પિત છે, એનું સ્વરૂપ હું આત્મા છું. એટલે કે સાપનું અધિષ્ઠાન દોરડી છે એમ કાનનું અધિષ્ઠાન હું આત્મ ચૈતન્ય છું. અને એ આત્મ ચૈતન્ય કે એક જ દોરડી ઉપર એક માણસને સાપ દેખાય, એ જ સમયે એ જ દોરડી પર બીજા માણસને ફૂલની માળા દેખાય, એ જ સમયે એ જ દોરડી પર ત્રીજા માણસને જળની ધારા દેખાય, અને એ જ સમયે એ જ દોરડી ઉપર ચોથા માણસને જમીન ઉપર તિરાડ પણ દેખાઈ શકે, એક જ વસ્તુ પર એક જ સમય એમ એક જ આત્મા ઉપર કાન પણ દેખાય, આંખ પણ દેખાય, નાક પણ દેખાય, આત્મા એક જ છે. એક જ હું કાનનો કાન છું, નાકનો નાક છું, જે પેલી દોરડી એ સાપનો સાપ છે, ફૂલની માળાની ફૂલની માળા છે, એટલે કે ફૂલની માળાને ફૂલની માળા પણ પ્રદાન કરનાર દોરડી છે, એટલે તો ફૂલની માળાનું અસ્તિત્વ જ નથી. સાપનો સાપ પણ પ્રદાન કરનાર દોરડી છે, કારણ કે દોરડી છે તો સાપમાં છે પણ આવશે. આમ એ બધાનું હોવા પણ દોરડી પર આધારિત છે. એમ હું અધિષ્ઠાન ઉપર નાક કાન પ્રાણ મન બધા અધ્યારોપિત છે. સૌ પ્રાણ સે પ્રાણ ચક્ષુષ ચક્ષુ અતિમુચ્યતિ રાહા પ્રેત્યાસ્મન લોકદ અમૃતા ભવંતિ. આવું જાણીને શ્રોત્રનું શ્રોત્ર છે એ જાણ્યા પછી શ્રોત્રસ્ય ષષ્ઠ્યંત જે શ્રોત્ર પદ છે એમાંથી અહમ બુદ્ધિ છોડીને શ્રોત્ર પ્રથમાંત કે દ્વિતીયાંત જે શ્રોત્ર છે એમાં અહમ બુદ્ધિ કરીને જે લોકો પેલા ષષ્ઠ્યંત પદો ઇન્દ્રિયો એમાંથી અહમ બુદ્ધિ છોડે છે એ અસ્માત લોકાત પ્રેત્યામૃતા ભવંતી, એ મૃત્યુથી મુક્ત અમૃત થઈ જાય છે. આવું કહેવામાં આવ્યું. આમ આત્માનું સ્વરૂપ અત્યાર સુધી કહેવામાં આવ્યું. હવે જાણવું કેવી રીતે? એને માટે આ શરૂ કરે છે ટીકાકાર. 28 પાના પર ટીકાની પહેલી લીટીમાં કહે છે, સર્પાદી અધ્યાસ અધિષ્ઠાન રજ્જુવત. સાપ વગેરેના અધ્યાસનું અધિષ્ઠાન રજ્જુ છે, રજ્જુ પર સર્પ અધ્યસ્ત છે. એવી રીતે શ્રોત્રાથી અધ્યાસ અધિષ્ઠાન ચૈતન્ય, સાપ રજ્જુ પર છે એમ શ્રોત્ર વગેરે છે એ ચૈતન્ય ઉપર છે. બરાબર, સાપનું અધિષ્ઠાન રજ્જુ છે, શ્રોત્રાદીનું અધિષ્ઠાન ચૈતન્ય છે. તો સાપનું અધિષ્ઠાન રજ્જુ પણ જાણી તો શકાય છે ને?
સાપ નું અધિષ્ઠાન રજ્જુ, સાપ નો ભ્રમ દૂર થાય તો દોરડી ને જાણી શકાય છે. એવી રીતે શ્રોત્ર ના અધિષ્ઠાન ચૈતન્ય ને પણ જાણી શકાય ને, બરાબર? એ અનુમાન કહે છે. સર્પાની અધ્યાસ અધિષ્ઠાન રજ્જુવત, રજ્જુવત એટલે વત દાખલો આવી ગયો, દૃષ્ટાંત આવી ગયો. શ્રોત્રાદિ અધ્યાસ અધિષ્ઠાન ચૈતન્ય શ્રોત્રસ્ય શ્રોત્રમ ઇત્યાદિના લક્ષિતમ. તો આમાં અનુમાન પ્રયોગ બન્યો. જેવી રીતે સાપના અધ્યાસ નું અધિષ્ઠાન દોરડી છે જાણી શકાય છે, તેવી રીતે કાન વગેરે અધ્યાસ અધિષ્ઠાન બ્રહ્મ પણ જાણી શકાય, બરાબર? તો અનુમાન પ્રયોગ કેવું બનશે? મેં લખ્યું છે અહિયાં બ્રહ્મ જ્ઞેયમ, બ્રહ્મ જ્ઞેયમ અધિષ્ઠાનત્વ, અધિષ્ઠાન બ્રહ્મ જાણી શકાય છે, જ્ઞાનનો વિષય છે, અધિષ્ઠાન છે માટે રજ્જુવત. તો જેવી રીતે સાપના અધ્યાસ નું અધિષ્ઠાન રજ્જુ છે અને રજ્જુ જાણી શકાય છે, એમ શ્રોત્રાદિના અધ્યાસ નું અધિષ્ઠાન ચૈતન્ય છે, બ્રહ્મ છે, માટે બ્રહ્મ પણ જાણી શકાય. અનુમાન પ્રયોગના આધારે બ્રહ્મને જ્ઞેય જ્ઞાનના વિષય તરીકે સિદ્ધ કરવામાં આવ્યું. બ્રહ્મ જ્ઞેય છે, અધિષ્ઠાન છે, માટે સર્પના અધિષ્ઠાન રજ્જુની છે, બરાબર? ટીકાકારે કહ્યું, અસ્માત શ્રોત્રાદેહી અપી શ્રોત્રાદિ આત્મભૂતમ બ્રહ્મ. શ્રોત્ર વગેરેનો પણ શ્રોત્રાદિ એવો આત્મા જે બ્રહ્મ છે તે, અતઃ માટે હવે મંત્ર ત્રીજો મંત્ર વાંચીએ, સોરી ટીકામાં. સર્પાદિ અધ્યાસ અધિષ્ઠાન રજ્જુ, શ્રોત્રાદિ અધ્યાસ અધિષ્ઠાન ચૈતન્ય, શ્રોત્રસ્ય શ્રોત્રમ ઇત્યાદિના લક્ષિતમ. આ ચૈતન્ય છે ને શ્રોત્રના શ્રોત્ર તરીકે લક્ષિત કરવામાં આવ્યું. જો આપણને જયારે ઘડો દેખાય છે ત્યારે ખરેખર તો માટી જ છે ને, માટી ભ્રમથી આપણને ઘડાના રૂપમાં દેખાય છે, માટી જ છે. દોરડી ભ્રમથી આપણને સર્પના રૂપમાં દેખાય છે, એમ ચૈતન્ય ભ્રમથી આપણને આંખ નાક કાન માણસ ગાય ઘોડો કૂતરો એના રૂપમાં દેખાય છે. દૃષ્ટાંતોની દ્રષ્ટિએ જોવા જઈએ તો જેવી રીતે દોરડી સાપ રૂપે દેખાય છે, જેવી રીતે માટી ઘડા રૂપે દેખાય છે, તેવી જ રીતે ચૈતન્ય છે તે અનેક નામ અને રૂપોના રૂપમાં દેખાય છે. શેને લીધે દેખાય છે? ભૂલથી. આ આ અધ્યાસ છે, ભ્રમ છે, ભૂલ છે. કેમ એવું કહું છું કે માટી ઘડા રૂપે દેખાય છે? કારણ કે કાર્યસ્ય કારણ વ્યતિરિક્ત સત્તા અભાવાત ઘડો કાર્ય છે. ઘડો કાર્યની એના કારણ માટીથી સ્વતંત્ર સત્તા એટલે કે હવાપણાનો અભાવ છે. કાર્ય એટલે કે ઇફેક્ટ ઘડો એની એના કારણ માટીથી સ્વતંત્ર સત્તા કે હવાપણ નથી. માટી કાઢી લો તો ઘડો નામનો કશો રહેતો નથી, તો જ કહી શકાય કે માટી જ ઘડો છે. જો માટી કાઢ્યા પછી ઘડો રહેતો હોય તો ના કહેવાય કે માટી ઘડો છે. માટી જ ઘડો છે ક્યારે કહી શકીએ? માટી છે ત્યારે ઘડો છે, માટી નથી ઘડો નથી. માટે માટી કારણ છે, ઘડો માટી પર આધારિત છે, ઘડો કાર્ય છે. એવી જ રીતે ચૈતન્ય છે તે એ જ શ્રોત્ર ચક્ષુ વગેરેના રૂપમાં દેખાય છે. આથી કહ્યું કે ઘડાનો આત્મા માટી છે, સર્પનો આત્મા રજ્જુ છે, એમ શ્રોત્ર વગેરેનો આત્મા બ્રહ્મ ચૈતન્ય છે. શ્રોત્રાદિ આત્મભૂતમ બ્રહ્મ, કારણ કે શ્રોત્રાદેહ અપી શ્રોત્રાદિ, કારણ કે કાન વગેરેનો પણ કાન છે, માટે કાનનો કાન એટલે કાનનો આત્મા, ઘડાનો ઘડો એટલે ઘડાનો આત્મા એટલે કે માટી, બરાબર? ઘડાનો ઘડો એટલે ઘડાની ઘડાપણો પ્રદાન કરનાર એટલે કે ઘડાનો આત્મા માટી. એમ કાનનો કાન એટલે કાનને કાનપણો, કાનને હવાપણો આપનાર કાનનો આત્મા બ્રહ્મ ચૈતન્ય છે.
અતઃ સોરી પાછું ઉપર જતું રહેશે. નીચે ટીકામાં સર્પાદિ અધ્યાસ અધિષ્ઠાન રજ્જુ શ્રોત્રાદિ અધ્યાસ અધિષ્ઠાન ચૈતન્ય શ્રોત્રસ્ય શ્રોત્ર વિત્યાદિના લક્ષિતમ. હવે અહીં તો આપણે આ ઘડાનો ઘડો એમ કહીને માટીને બતાવી શકીએ કે હા છે ને લાગે છે માટીને, બહુ બધું ખોડીને બતાવી દઈએ કે લો ભાઈ આ માટીનો પેન્ટ માટી છે. પણ આપણે કાનને ખોડીને કાનનો કાન બતાવાય કે નહીં, આંખને કંઈક કરીએ, કાનને કંઈક કરીએ, નાકને કંઈક કરીએ અને નાકનો નાક બતાવી દઈએ, કાનનો કાન બતાવી દઈએ, આંખને આંખ બતાવી દઈએ, એવું તો થતું નથી. તો શું કરું કે લક્ષિતમ બ્રહ્મ. હા, ઘડાનો ઘડો માટી બતાવાય છે. એકવાર સાપનો સાપ દોરડી પણ બતાવાય, પણ કાનનો કાન આત્મા એ બતાવાતો નથી, લક્ષિત કરવામાં આવે છે. લક્ષિત એટલે લક્ષણ, યા બોધિતમ, લક્ષણ દ્વારા એને બોધિત કરાવવામાં, એને જ્ઞાન કરાવવામાં આવે છે. હું તને કાનનો કાન બતાવીશ એમ કહે ત્યારે ઘડાનો ઘડો બતાવે એમ કાનનો કાન ના બતાવી શકાય. પછી તો કાનના કાનનું તને જ્ઞાન કરાવી શકીશ ખરો? લક્ષણથી આ છે ને આ છે એ જો પેલું ના હોત તો આ ના હોત, પણ આ છે માટે પેલું છે. એટલે અધિષ્ઠાન ના હોય તો અધ્યારૂપ ના હોય, શ્રોત્ર જ અધ્યારૂપ છે અને અધ્યારૂપ અધિષ્ઠાન વગર ના હોય તેનો અર્થ કે શ્રોત્રાદી છે માટે એમનું અધિષ્ઠાન બ્રહ્મ હોવું જ જોઈએ, એ ચેતન હોવું જોઈએ, સ્વતંત્ર હોવું જોઈએ. આમ લક્ષણ દ્વારા એનું જ્ઞાન કરાવવામાં આવશે ઇત્યાદિના લક્ષિતમ. તો શ્રોત્રસ્ય શ્રોત્રમ એમ કહીને ચક્ષુ સહ ચક્ષુ, શ્રોત્રસ્ય શ્રોત્રમ, મનસ મન, પ્રાણસ્ય પ્રાણ, વાચો વાચમ, આ બધું કહીને એમનું જે અધિષ્ઠાન ચૈતન્ય છે એને લક્ષિત કરવામાં આવ્યું. લક્ષણાવૃત્તિ દ્વારા એનું જ્ઞાન કરાવવામાં, એનો નિર્દેશ કરવામાં આવ્યો, જે પહેલો એમ કરીને એનો નિર્દેશ કરવામાં આવ્યો. તરહી રજ્જુવત અધિષ્ઠાનત્વાદ, એનો અર્થ એમ થયો કે સાપનું અધિષ્ઠાન દોરડી છે એમ આ શ્રોત્રાદિનું અધિષ્ઠાન ચૈતન્ય છે. અધિષ્ઠાનત્વાદ, અધિષ્ઠાનપણું સરખું થઈ ગયું, અધિષ્ઠાનપણું દોરડીમાં પણ છે, અધિષ્ઠાનપણું ચૈતન્યમાં પણ છે, બંને અધિષ્ઠાન થઈ ગયા. રજ્જુરૂપી અધિષ્ઠાન ઉપર સર્પ અધ્યસ્ત છે, ચૈતન્યરૂપી અધિષ્ઠાન ઉપર શ્રોત્રાદિ અધ્યસ્ત છે. જો સાપના અધિષ્ઠાન દોરડીને જાણી શકાય તો, કારણ કે ચૈતન્ય પણ અધિષ્ઠાન છે, અધિષ્ઠાનત્વાદ અધિષ્ઠાનપણું છે માટે વિષય પ્રસંગ, તો ચૈતન્ય પણ જ્ઞાન નો વિષય બની જાય એવો પ્રસંગ આવશે. એથી શંકા નિવર્તી હતી. એટલે આવું જયારે કહેવામાં આવ્યું શ્રોત્રસ્ય શ્રોત્ર મનસ મન, ત્યારે તરત જ એવી શંકા થાય કે જો એનું અધિષ્ઠાન હોય તો સાપનું અધિષ્ઠાન દોરડી જાણી શકાય, એમ શ્રોત્રાદિનું અધિષ્ઠાન ચૈતન્ય પણ જાણી શકાય, એટલે કે જ્ઞાન નો વિષય બની શકે. આવી શંકાની નિવૃત્તિ કરતા ભાષ્યકાર 28 પાના પર ભાષ્યની પહેલી લીટીમાં કહે છે, યસ્માદ શ્રોત્રાદેહે અપિ શ્રોત્રાદિ આત્મભૂતમ બ્રહ્મ. અતઃ યસ્માત, કારણ કે શ્રોત્રાદેહે અપિ, કાન વગેરેનો પણ, શ્રોત્રાદિ કાન વગેરે છે એવું આત્મભૂતમ બ્રહ્મ, એટલે કે શ્રોત્ર વગેરેનો આત્મા છે એવો બ્રહ્મ છે. કારણ કે બ્રહ્મ આવું છે કે કાન વગેરેનો આત્મા છે, અતઃ માટે, માટે શું ત્રીજા મંત્રમાં કહે છે, ન તત્ર ચક્ષુર ગચ્છતિ ન વાગ ગચ્છતિ, નો મનો ન વિદ્મો ન વિજાનીમહ, યથૈ તદનુ શિષ્યાત અન્ય દેવ તદ્વિદિતાત, અથો અવિદિતાદધિ ઇતિ શુશ્રમ પૂર્વેષામ, યેનસ્તદ્વ્યા ચ ચક્ષિરે. હવે વિદ્યાર્થી ઘણો તૈયાર છે, કેનો ઉપનિષદનો વિદ્યાર્થી એટલે શું, ઘણો મહાન અધિકારી છે, જિજ્ઞાસુ છે, એટલે એના વ્યક્તિત્વમાં આવેગાત્મકતા, ઇમ્પલ્સિવનેસ તો હોય જ ના શકે. વિવેકાત્મક વ્યક્તિત્વ છે, ડેલિબરેટ પર્સનાલિટી છે, એમાં પણ ડેલિબરેટલી ધર્મનું પાલન તો કરે જ માણસ,
એટલે વિવેક પૂર્વક અધર્મ થી દૂર રહે છે, ધર્મ નું પાલન કરે છે, અને તો એવી પણ પડી નથી ધર્મ નું પાલન કરી સ્વર્ગમાં જવું નથી. એ તો પૂછે છે કે ધર્મ નું પાલન કોણ કરે છે, કોણ કરાવે છે, ચૈતન્ય કોણ છે, પ્રેરણા કરનાર કોણ છે, ઈચ્છા કરનાર કોણ છે. આવું જયારે પૂછ્યું ત્યારે જવાબ આપવામાં આવ્યો કે કાન નો કાન છે, નાક નો નાક છે, આંખ નો આંખ છે, મન નો મન છે, પ્રાણ નો પ્રાણ છે. એમ તો તરત એને મન થાય કે જાણું કેવી રીતે આને, એને ખબર પડી ગઈ કે આ તો છોડી દેવાનું, એટલે આ હું નથી. એટલે શું હું નથી? અનાત્મા ને હું ઓળખતો ગયો, અનાત્મા નો ત્યાગ અધિમુચ્ય. ધીરાહા એ ધીર પુરુષ છે, બુદ્ધિવાન પુરુષ, ધીરજ વાળો પુરુષ છે. એટલે અતિમુચ્ય એ ઇન્દ્રિયોમાંથી, શરીરમાંથી, પ્રાણમાંથી, મનમાંથી અહંભાવને, આત્મભાવને દૂર કરતો ગયો. એ બધું કર્યા પછી પણ એનું જાણવાનું તો બાકી રહ્યું, જાણવું કેવી રીતે? હવે જયારે પૂછે કે જાણવું કેવી રીતે, ત્યારે આ મંત્ર માં કહે છે, સામાન્ય રીતે કશું જાણવું એટલે તરત આપણે આ વાત કરીએ, એટલા કેવું સરસ ફૂલ છે, તરત જ આપણે આંખ થઈ જાય કે જાણવું છે, જોવું છે. પછી દેખાય ના દરો અંધારું એટલે આપણે કામ કરીએ કે સંભળાય છે કશું. આપણે વાણી થી બોલવા કઈક બોલે કે આવું છે, કાળું છે, ધોળું છે, અહી છે, ત્યાં છે. એટલે આપણે કઈક વસ્તુ જાણવી હોય તો આપણી જ્ઞાનેન્દ્રિયોનો ઉપયોગ એને માટે કરીએ. છેવટે મનથી ચિંતન કરીએ કે કેવું હશે, કેવું હશે, અવાજ કોના જેવો લાગે છે, કે સ્પર્શ કોના જેવો લાગે છે, સ્વાદ કોના જેવો લાગે છે. આપણે મનથી ચિંતન કરીએ, પણ જાણવાનો પ્રયત્ન તો આ બધા દ્વારા જ કરીએ ને આપણે. એટલે જેવો પેલો વિદ્યાર્થી આમ જોવાનો પ્રયત્ન કરવા જાય છે, ન તત્ત ચક્ષુર્ગચ્છતિ, આંખો ત્યાં એ બ્રહ્મને પ્રકાશિત કરી શકતી નથી. પ્રકાશિત કરવું એટલે શું? જો આ વસ્તુ છે મારી સામે, તો જ્યાં સુધી મારી નજર એની સામે નથી, એ પોતાની જાતને ઓળખ મને આપી શકતો નથી. જેમાં ઓરડામાં અંધારું હોય અને કશું દેખાય નહીં, જેવી લાઇટ થઈ વસ્તુ મને તરત દેખાય, એમ આ વસ્તુ હોય ને મારી આંખો એની સામે ના હોય તો મને ના દેખાય. જેવી આંખ સામે ગઈ તો દેખાયું, તો પ્રકાશિત થયા જેવું થયું ને. એટલે આપણે એમ કહીએ કે આંખો એને પ્રકાશિત કરે છે. એટલે આપણને કે ચૈતન્યને પણ આંખો પ્રકાશિત કરશે કે તરત આંખો પાડીએ, ના, આંખો એને પ્રકાશિત નહીં કરી શકે, આંખો એને જોઈ નહીં શકે, આંખો એનામાં ગતિ નહીં કરી શકે, ત્યાં આંખોની પહોંચ નથી, આંખો પાછી ફરે છે. અપ્રાપ્ય મનસાસહ યતો વાચો નિવર્તન્તે ઉપનિષદ કરે છે કે જ્યાં ગયા વગર, જેનું વર્ણન કર્યા વગર, જેની પાસે પહોંચ્યા વગર ઇન્દ્રિયો અને મન બધા પાછા ફરે છે. તત્ર ચક્ષુર્ગચ્છતિ, ચક્ષુનો અધિષ્ઠાન દેવતા, આ બધી ઇન્દ્રિયો જડ છે, જાતે ઇન્દ્રિયો જોઈ ના શકે. એટલે આપણે એવું માનીએ છીએ, આપણા શાસ્ત્રો માને છે કે દરેક ઇન્દ્રિયોનો અધિષ્ઠાન દેવતા છે, પ્રિસાઇડિંગ ડેઇટી, અધિષ્ઠાન દેવતા. આંખનો અધિષ્ઠાન દેવતા સૂર્ય છે. એટલે કે આંખ નથી જોઈ શકતી એનો અર્થ એવો થયો કે સૂર્ય એને પ્રકાશિત કરી શકતો નથી. ન તત્ર સૂર્યો ભાતિ, ન ચંદ્ર તારકમ, નેમા વિદ્યુતો ભાંતિ, કુતોયમ અગ્નિ. સૂર્યોઘાત એટલે ચક્ષુ એને જોઈ શકતો નથી, સૂર્ય એને પ્રકાશિત કરી શકતો નથી. ચક્ષુ ગચ્છતિ, અને ચક્ષુ એટલે બધી જ જ્ઞાનેન્દ્રિય આવી ગઈ. લખ્યું છે માત્ર ચક્ષુ, પણ કાન પણ એને સાંભળી શકતો નથી, નાક એને સૂંઘી શકતું નથી, જીભ એને ચાખી શકતી નથી, ત્વચા એને સ્પર્શ કરી શકતી નથી. બધી જ જ્ઞાનેન્દ્રિયોનો આત્મ ચૈતન્યમાં કશો જ પ્રવેશ નથી. એટલે કે એને જાણવાની ઈચ્છા હોય તો ઇન્દ્રિયોએ પોતાની પ્રવૃત્તિને બંધ કરી દેવી, કારણ કે જ્યાં સુધી જોવાનો પ્રયત્ન કરશે ત્યાં સુધી પોતાનાથી ભિન્નને પોતે પોતાને નહીં જોઈ શકે. જોવાનો પ્રયત્ન પોતાનાથી ભિન્નમાં જ ચાલશે, અને જ્યાં સુધી પોતાનાથી ભિન્નમાં જોવાનો પ્રયત્ન કરશે ત્યાં સુધી પોતાનું જ્ઞાન પ્રાપ્ત કરવાની અનુકૂળતા ઉભી નહીં થઈ શકે. એટલે આંખથી નહીં દેખાય તો છો, ના દેખાય તો કઈ નહીં, તો હું જોઉં તો ખરું, પણ આંખથી દેખાશે નહીં. એટલું જ નહીં, આંખથી જોવાના પ્રયત્નની પણ જરૂર નથી. એટલે પ્રયત્નમાંથી મારે વિરામ પામવો પડે,
મારી બધી જ જ્ઞાનેન્દ્રિયોને મારે શાંત કરવી પડે, એમને પોતપોતાના વિષયોમાં જતી મારે સ્વાભાવિક રીતે અટકાવવી પડે, પ્રયત્ન પૂર્વક અટકાવવી સારી છે શરૂઆતમાં, પણ સરવાળ એવું થાય પેલો છોકરો પરીક્ષાનો વાંચતો હોય કે છોકરાનો બાપ છાપો વાંચતો હોય, સરખું જ છે. છોકરાનો બાપ છાપો વાંચતો હોય, એના કાન ખુલ્લા હોય, આંખ ખુલ્લું, બધું જ ખુલ્લું હોય, એને પેલી એની પત્ની આવીને સામે જાવું કે દેખાય નહીં અને બૂમ પાડે કે ચાવી દે કે નહીં, સંભળાય નહીં. કોઈ બેન મારે બાજુ પર ટેલિફોન પડ્યો, ટેલિફોન ની ઘંટડી વાગે પેલી છોકરી અંદર થી આવી કહો પેલા સંભળાય નહીં, એને આમ બંધ કર્યું હતું. છાપો વાંચનાર માણસ આંખ નાક કાન બંધ કરીને બેસે છે, નથી સંભળાતું ને એને, કેમ નથી સંભળાતું? બરાબર, સાંભળવા માટે કાન પોડતા નથી, કાનની પાછળ મન જોઈએ. મન જયારે કશાકમાં લાગ્યું હોય ત્યારે સ્વાભાવિક રીતે પ્રયત્ન વગર બીજી ઇન્દ્રિયોમાંથી પાછો ફરી જાય છે. પરીક્ષા વખતે પેલા છોકરાને ખવડાવતા હાથમાં ચોપડી છે ને ખાય છે, ને ખારું ખાટું કે ખાટું તીખું ખાધું કે ગળ્યું ખાધું ખબર પડતી નથી, ખાધું ને પૂરું થઈ ગયું તો પછી છેલ્લે હાથ નાખે ને થાળીમાં કશું હાથમાં ના હોય ત્યારે ખબર પડે થાળી ખાલી થઈ ગઈ, થાળી જતી રહેવું. ત્યારે એને પ્રયત્ન નથી કર્યો કે ઇન્દ્રિયોને બંધ કરવી, પણ કશાકની તત્પરતા જયારે મનમાં હોય ત્યારે મન આપોઆપ બાકીની ઇન્દ્રિયોમાંથી પાછું ફરી જ જાય છે. સંયમ કરીને રોકવું પડતું નથી. એમ જયારે આત્માને જાણવાની કે જોવાની તત્પરતા જન્મી હોય ત્યારે આપોઆપ જ ઇન્દ્રિયો પોતાના વિષયોમાંથી પાછી ફરી હોય એવું અપેક્ષિત કરું. પણ એવું ના થાય એટલે પછી સ્પર્શાનુકૃતતા બહિર્બાહ્ય ચક્ષુ સેવા કરે. પૂર્વમાં ગીતામાં કહેવામાં આવે કે સામાન્ય રીતે ઇન્દ્રિયોનું સ્થાન અંદર છે અને વિષયનું સ્થાન બહાર છે, પણ એવું થઈ ગયું છે કે વિષય અંદર છે, ઇન્દ્રિયો બહાર છે. આંખને જયારે શોધવા જતી પણ ફરતી હોય, કાનને શોધવા જતી ત્યાં ફરતા હોય, અને વિષયનો વિચાર કરતા હાજર જ હોય બધા. બહિર્બાહ્ય વિષયાન બહિર્કૃત, તો વિષયો જે બહારના છે એને બહાર મૂકી દેવા. ચક્ષુ સેવા કરે પ્રવાહો, ઇન્દ્રિયોને પોતાના સ્થાને પોતપોતાના ગોળકમાં સ્થાપિત કરવી, અને પછી આત્માના ધ્યાનનો પ્રયત્ન કરવો. એમ જયારે તરતત્ર ચક્ષુ ગચ્છતિ કહેવામાં આવ્યાનો અર્થ એવો થયો કે બધી જ જ્ઞાનેન્દ્રિયોને પોતપોતાની વિષયોમાં જતી પ્રવૃત્તિઓને અટકાવવી, ભલે શરૂઆતમાં અટકાવવી, પણ સરવાળે એ પોતે જ પોતાનામાં એને હજુ પોતાનું સ્વરૂપ જોયું કે એનો અનુભવ્યો નથી. ભલે એને માટે તત્પરતા એટલે છે કે તત્પરતાને લીધે પણ એ બહારથી પાછા ફરી ગયો છે. નતત્ર ચક્ષુ ગચ્છતિ ને વાત ગચ્છતિ, વાણી એટલે કે બોલીને એનું વર્ણન કરી શકાતું નથી. આપણે એકવાર જોઈએ કે દ્રાક્ષ કેવી સરસ કાળી છે, પછી વર્ણન કરીએ ને કે આમ પોચી હોય છે, સરખી લંબગોળ હોય છે અને ચમકતી હોય છે. દ્રાક્ષની સુગંધ કઈ હોય છે ખરી? બહુ ધ્યાનમાં નથી આવી. દ્રાક્ષની સુગંધ હોય એવું મીઠાશ કરી, ખટાશ કરી, સેજ ખાટી હોય, સેજ મીઠી હોય, પાકે તો ખરવા માંડે એવી હોય. આવું તો જોયું હોય પછી આપણે વાણીથી વર્ણન કરીએ ને, પણ સુગંધ આવી નહીં વાણીથી શું વર્ણન કરીએ? બરાબર, એટલે વાણી ક્યારે વર્ણન કરી શકે? જયારે જ્ઞાનેન્દ્રિયો દ્વારા વસ્તુનો સંપર્ક થયો હોય અને જ્ઞાનેન્દ્રિયો એ વસ્તુના શબ્દનું, સ્પર્શનું, રૂપનું, રસનું, ગંધનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય, પછી વાણી વર્ણન કરે ખારું હતું, ખાટું હતું, તીખું હતું, પોચું હતું, કડવું, કટક, કડક હતું, કઠોર હતું, કે લીલું હતું, લાલ હતું. પણ જયારે ઇન્દ્રિયો જ્ઞાનેન્દ્રિયો એમાં જઈ શકતી નથી અને એનું જ્ઞાન પ્રાપ્ત કરી શકતી નથી, તો પછી વાણી એનું વર્ણન પણ કરી શકતી નથી. એટલે જ્ઞાનેન્દ્રિયો જઈ શકતી નથી. વાણીના અધિષ્ઠાન દેવતા અગ્નિ છે, નક્ષત્ર સૂર્યો ભાતિ ને ચંદ્ર તારક અમને માં વિદ્યુત ભાતિ કુતો એમ અગ્નિ. તો આ જે મંત્ર છે ઉપનિષદનો, એ મંદિરોમાં મુખ્યત્વે દક્ષિણના મંદિરોમાં જયારે જવામાં આવે, કોઈ દર્શન કરવા જાય તો મંદિર એક તો મોટા, બહુ જ મોટા મોટા મંદિર હોય અને કેટલું અંદર કેટલું બધું ચાલો ત્યારે માંડ માંડ મંદિરના ગર્ભદ્વાર સુધી પહોંચી શકાય, અને પહોંચો પછી અંદર તો છેક જ અંધારું ઘોર હોય,
એની અંદર પાછા અંદર 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 જઈએ એટલે કાળા કાળા પથ્થર ને ભગવાન, કાળું કશું અંધારામાં દેખાય જ નહીં આપણને. અંતમુક્ત દીવો પાછો પ્રગટાવી રાખ્યો લટકાવતો ઉપર. પછી કોઈ આવે ને આપણે જઈએ ને આપણે કશું દેખાય ને, ત્યાં જે પૂજારી હોય એ દર્શન કરાવવાની પદ્ધતિ આવી હોય છે. કોઈ આવે ત્યારે કર્પૂર નો દીવો પ્રગટાવે ને ભગવાનની ગોળ ફેરવે, એમ કરીને એ ભગવાનના સ્વરૂપના દર્શન કરાવે છે. અને ત્યારે આ મંત્ર બોલે છે, નત્ર સૂર્યોભાજે ન ચંદ્ર તારકમ. આપણા સ્વરૂપને સૂર્ય પ્રકાશિત કરી શકતો નથી, ચંદ્ર તારા પ્રકાશિત કરી શકતા નથી, નેવા વિદ્યુતો ભાંતિ આ વીજળીઓ એને પ્રકાશિત કરી શકતી નથી. કુદરત નહીં, તો મારું કર્પૂર નો જયારે આપણો દીવો તમે પ્રકાશિત કરવાનો છે, મને ખબર છે નહીં કરે. કેમ નહીં કરે? તમેવ ભાંતમન પાતિ સર્વમ. કારણ પહેલા આપ પ્રકાશિત થાઓ છો ને આપના પ્રકાશમાં બધું પ્રકાશિત થાય છે, પછી એ આપનો ઉછીનો પ્રકાશ એને આપને ક્યાં પ્રકાશિત કરે? તસ્ય ભાષા સર્વિદ વિભાતી, આપના પ્રકાશમાં બધું પ્રકાશિત થાય છે. એટલે ન તત્ર ચક્ષુર ગચ્છતી ને વાક ગચ્છતી, વાણી એટલે અગ્નિ દેવતા છે વાણીનો, તો અગ્નિ દેવતા પણ આપને પ્રકાશિત કરી શકતા નથી. આ બધા પ્રકાશમાન દેવતાઓ છે. અને વાણી કર્મેન્દ્રિય છે, એટલે કે બધી કર્મેન્દ્રિયો આપ સુધી પહોંચી શકતી નથી, હાથ આપણે પકડી શકતા નથી, પગ ચાલીને તમારી પાસે આવી શકતા નથી, કે વાણી તમારું વર્ણન કરી શકતી નથી. આમ કર્મેન્દ્રિયો પણ તમને પહોંચી શકતી નથી, જ્ઞાનેન્દ્રિયો તમને જાણી શકતી નથી. આવો મન અને મન એ પણ આપનું ચિંતન કરી શકતું નથી, મનની વૃત્તિ આપની જન્મી શકતી નથી. મન આપના વિશે વિચાર કે ચિંતન કરી શકતો નથી. જે વસ્તુ જોઈ કે સાંભળી હોય એનો જ વિચાર મન કરે, કેટલો સરસ હતો નહીં, અને સ્વાદ કેટલો મધુર હતો, અરે સુગંધ જ કેટલી સરસ હતી, આમ કેટલી દૂરથી સુગંધ આવતી હતી, કેવી સરસ સુગંધ હતી. અને આમ એકવાર જોઈએ ને તો બસ આંખ એના પર ઠરી જ જાય. આપણે કશું જોઈએ, કોઈ પ્રિય વ્યક્તિ પણ હોય, જોયા પછી આપણે ઘેર આવ્યા પછી મનમાં ચિંતન કરીએ, કેવી મીઠાશી બોલતા, કેવો મને પ્રેમ કર્યો, કેવું મને યાદ કરતા હતા, કે મારા વગર ખોટો અનુભવતા હતા, કેવું સરસ હતો. આમ જેના વિશે આપણે જ્ઞાનેન્દ્રિયો દ્વારા જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય એનું ચિંતન મનમાં કરીએ, પછી વાણીથી બોલીએ, પા તો જ્ઞાનેન્દ્રિયોની પાછી ફરી ગઈ, કશું દેખાયું નહીં, સંભળાયું નહીં, શું કરે, તો મન ચિંતન છે એનું કરે, એટલે મન એના વિશે વિચાર કરી શકતો નથી. આપણે આપણે ઘણી બધી વસ્તુઓ વિચાર કરીને જાણવા માંગતા હોઈએ છીએ. સંશોધનો તો મોટે ભાગે એટલે વિજ્ઞાનમાં, પેલા લોકો શું કરતા છે લોકો જાણે, ભાષાઓ વાળા, પણ વિજ્ઞાનમાં તો સંશોધન કરે તો આનું આમ થયું માટે આનું આમ થતું હશે, માટે આમ થતું હશે, માટે આમ થતું હશે, એમ હાઇપોથેસિસ બનાવી બનાવીને આ બધી રિસર્ચ ચાલતી જાય છે. એ બધું ચિંતન પહેલા તો મનમાં થઈ છે ને કે આ ગ્રોથ હોર્મોન છે, ગ્રોથ હોર્મોન એ આપો તો તમે પ્લાન્ટની ઊંચાઈને વધારી શકો. છોડને કેટલીક વસ્તુ એવી હોય કે જેના વડે આપણે એની ઊંચાઈ વધારી શકીએ, હવે એવું થવું જોઈએ. પણ પછી આ તો એનાથી નાનું થઈ ગયું, કેમ નાનું થયું, શું થયું હશે? એટલે આપણે અમુક થયું છે માટે અમુક થતું હોવું જોઈએ, માટે અમુક થતું હોવું જોઈએ, એમ મનમાં ચિંતન કરીને નવી નવી જગ્યાએ કે નવી નવી ક્ષિતિજોને આપણે આવી શકીએ, પહોંચી શકીએ. તો આપણે એવું મનમાં ચિંતન કરવું, સિગરેટ ધુમાડા કાઢતા કાઢતા કે આત્મા પછી એ ઓછો હશે ના, પણ એમથી ઓછો એટલે પછી આમ હશે, પછી તો એ આકાશ સુધી પહોંચી જતો હોય તો કેવડો હશે, એમ મનમાં ચિંતન કરીને આત્માને જાણી શકીએ. મન મન પોતાના ચિંતનો દ્વારા આત્માને જાણી શકશે નહીં. મનના દેવતા, અધિષ્ઠાન દેવતા ચંદ્ર છે, ચંદ્ર મનનો કારક છે. તો ચંદ્ર અન્ન ચંદ્ર તારકમ, ચંદ્ર તારા પણ આત્માને પ્રકાશિત કરી શકશે નહીં. તત્ર સૂર્યો ભાતિ ન ચંદ્ર તારકમ, એમાં વિદ્યુતો ભાંતિ, વિદ્યુત એમાં જ ગણી લો, અગ્નિ પણ એને પ્રકાશિત કરી શકતું નથી. અહી મનનો અંતઃકરણ ચતુષ્ટય ચારે સમજી લેવાનું, મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર. એટલે મનથી એના સંકલ્પ વિકલ્પો કરીએ કે આમ હશે ને આપણે એમની આમ હશે ને આપણે એમની આમ હશે, એના દ્વારા નહીં જાણી શકાય.
અધ્યવસાય બુદ્ધિ કરે કે નિશ્ચય કરે કે આમ જ છે, કોઈ નિશ્ચય પર નહીં આવી શકાય. ચિત્ત છે એ ચિંતન કરે છે, એટલે અનુમાન, આના પછી આમ, આના પછી આમ, અથવા તો યાદ કરવું કે પછી આપણે ક્યાં ગયા હતા, પછી શું થયું, પછી શું થયું. આમ ચિંતનો ની ધારા ચલાવવાથી પણ નહીં જાણે અહંકાર અસર કરો કે જોયો હું તો જાણીને જ રહીશ. અહંકાર ની કોઈ દાળ ગળવાની નથી અહિયાં. એટલે અંતઃકરણ ચતુષ્ટય આત્માને જાણી શકતો નથી. નો મનઃ, તો પછી તમે જાણો છો નવિદમઃ, અમે જાણતા નથી કે લોકો જાણતા નથી. એસ સચ એન્ડ સચ, અમુક છે, અમુક પ્રકારનો છે, અમુક જેવું છે, એવી રીતે અમે એને જાણતા નથી. જાણતા નથી એવું નહીં કે જાણતા નથી, પણ જેને જાણીને એનું વર્ણન કરી શકાય, એને અમુક અમુક સચ એન્ડ સચ તરીકે જણાવી શકાય, એવી રીતે નવિદમઃ અમે જાણતા નથી. નવિજાનીમઃ અમે જાણતા પણ નથી, અને એને જણાવવાની રીત પણ જાણતા નથી. યથા એતદ અનુશિષ્યાદ, અનુશિષ્યાદ જેવી રીતે શિષ્યોને ઉપદેશ કરવો જોઈએ, અમને ખબર નથી કેવી રીતે ઉપદેશ કરીએ. આ ફૂલ બતાવી એવી રીતે ઉપદેશ કરીએ કે ઘડાની જેમ ઉપદેશ કરીએ કે શંખ મૂકીને ઉપદેશ કરીએ, તો કરીએ શું જે અમે જાણતા પણ નથી. અને કેવી રીતે એનો ઉપદેશ કરીને શિષ્યોને જ્ઞાન કરાવવું એ પણ અમે જાણતા નથી. કેમ? અન્ય એવ તદ વિદિતાદ, વિદિતા ઓલરેડી નોન, બરાબર, વિદ એટલે જાણવું, વિદિતા જણાયેલું, વિચ હેઝ બીન નોન. તો વિદિતા એટલે જે જાણેલું છે, જે આપણા વડે જાણવામાં આવેલું છે, ખરેખર ઇઝ પાસ્ટ પેસિવ પાર્ટિસિપલ, કર્મની ભૂત પુનંદ રૂપ છે. વિદિત રચિત રચાયેલું, કોઈના વડે રચવામાં આવેલું. ગીત ગવાયેલું, એમ વિદિત જાણવામાં આવેલું, મારા વડે જણાયેલું, મારા વડે નોન બાય મી. વિદિત વિદિતા અન્ય દેવ, જે કઈ વસ્તુઓ હું જાણું છું એના કરતા એ જુદું જ છે. તો જાણવાનું બાકી છે એવું છે. અથો અવિદિતા હતી, આપણને એમ કે જાણ્યું છે એમાં તો કશું નથી, તો જાણેલું બધું મીઠું પાણી બાજુ મૂકી દઈએ, જાણવાનું બાકી છે એમાં ભૂસકા મારીએ, તો જે જાણવાનું બાકી છે એ બધા કરતા એ પર છે. એટલે કે નોન જાણેલામાં પણ નથી આવતું, અનનોન ન જાણેલામાં પણ એ આવતો નથી, જે આવતીકાલે મારા જ્ઞાનનો વિષય બનશે. જે અનનોન છે, અવિદિત છે, એ કાલે તો જ્ઞાનનો વિષય વિદિત બનશે ને? ના, એ વિદિતમાં પણ નથી આવતું, અવિદિતમાં પણ નથી આવતું. અથવા એનો અર્થ મેનિફેસ્ટ, અનન્ય મેનિફેસ્ટ એવો પણ કરે. વિદિત એટલે વ્યક્ત, કારણ કે જે મેનિફેસ્ટ હોય એ આપણે જોઈ શકીએ. અવિદિત એટલે અનમેનિફેસ્ટ, જે અવ્યક્ત હોય ના જોઈ શકીએ. તે વ્યક્ત કરતા જુદું છે, અવ્યક્ત કરતા પણ ચડિયાતું છે. આ ઉપદેશ આપણે ઉપદેશ કર્યો ને, ઉપદેશ કરવાની આ રીત છે. એ કેવું છે? વિદિત કરતા જુદું છે, અવિદિત કરતા અન્ય છે. આવો કેવો ઉપદેશ તમારો? એટલે શ્રેષ્ઠ પૂર્વેશામ, ભાઈ અમે શું કરીએ? પૂર્વના અમારા આચાર્ય પાસે આવું અમે સાંભળ્યું છે, જેના સદ્વ્યાચક્ષીરે જેમણે અમને ઉપદેશ કર્યો હતો આ બ્રહ્મ તત્વનો, એમણે આ પ્રકારે કરેલો, એટલે અમે પણ તમને આ પ્રકારે ઉપદેશ કરીએ છીએ. ટીકાકાર કહે છે 28 પાના પર બીજી લીટીમાં, અધ્યસ્તસ્ય હિ અધિષ્ઠાનમેવ સ્વરૂપમ. તો એમણે જે પહેલી ટીકાની લીટીમાં કહ્યું હતું કે સાપનો અધ્યાસનું અધિષ્ઠાન રજ્જુ છે, અધિષ્ઠાન છે ને જાણી શકાય છે, એમ શ્રોત્રાદિના અધ્યાસનું અધિષ્ઠાન ચૈતન્ય છે, માટે અધિષ્ઠાન હોવાને લીધે ચૈતન્યને પણ જાણી શકાય. આ અનુમાન પ્રયોગથી આનવન પૂર્વ પક્ષીનો છે ને ભાઈ દવે, એટલે સંપૂર્ણ પક્ષી ઓપોનન્ટ આ અનુમાન કરે છે કે જેવી રીતે રજ્જુ અધિષ્ઠાન હોય જાણી શકાય છે, એમ ચૈતન્ય પણ અધિષ્ઠાન હોય જાણી શકાય છે, એમ એ પૂર્વ પક્ષીએ કહ્યું હતું.
આગળ ટીકાકાર કહે છે, હવે અધ્યસ્તસ્ય હિ અધિષ્ઠાનમ એવ સ્વરૂપમ. બીજી કાદનો તમા જુઓ, પ્રતિપક્ષ અનુમાનમ સૂચયન આહ. તો પહેલું જે અનુમાન કર્યું છે બ્રહ્મ જ્ઞેયમ અધિષ્ઠાનત્વાદ રજ્જુવત, એ અનુમાન પૂર્વ પક્ષનું છે. પૂર્વ પક્ષીએ કહ્યું, અપનંતે કહ્યું, વેદાંત સિદ્ધાંત સિવાયના માણસે કહ્યું કે બ્રહ્મ અધિષ્ઠાન હોવા લીધે જ્ઞાનનો વિષય બનવું જોઈએ સાપના અધિષ્ઠાન રજ્જુની જેમ. આ અનુમાન પૂર્વ પક્ષીનો છે. હવે અહી ટીકાકારે ટિપ્પણ કરે, શું કહ્યું? પ્રતિપક્ષ અનુમાનમ સૂચયન આહ. આ કોનો પ્રતિપક્ષ છે? પેલા પ્રતિપક્ષીનો પ્રતિપક્ષ છે. કોનો પ્રતિપક્ષ છે? સિદ્ધાંતિનો સિદ્ધાંત છે કે બ્રહ્મ જ્ઞાનનો વિષય નથી. પહેલા પૂર્વ પક્ષીએ કહ્યું કે બ્રહ્મ જ્ઞાનનો વિષય છે, અધિષ્ઠાન છે, માટે રજ્જુની જેમ. એ પૂર્વ પક્ષીના અનુમાનનો હવે પ્રતિપક્ષ આપે છે. તો પ્રતિપક્ષીનો પ્રતિપક્ષ એ સિદ્ધાંત થઈ ગયો, બરાબર? પ્રતિપક્ષીનો પ્રતિપક્ષ સિદ્ધાંતિ હવે પહેલા અનુમાનનો જવાબ આપે છે. પ્રતિપક્ષીનો પૂર્વ પક્ષીનો જે અનુમાન છે કે બ્રહ્મ જ્ઞેય છે, અધિષ્ઠાન અથવા દ્રજ્જુવત, એનો જવાબમાં પ્રતિપક્ષ અનુમાન સૂચયન આહ. તો ટીકાકારે અનુમાન બનાવી નથી આપ્યું, પણ અનુમાનનું સૂચન કરે છે. અધ્યસ્તસ્ય હિ અધિષ્ઠાનમ એવ સ્વરૂપમ. જે વસ્તુ અધ્યસ્ત હોય એનું સ્વરૂપ શું હોય? દોરડીમાં સાપ કલ્પિત છે, સાપનું સ્વરૂપ શું? સાપનું સ્વરૂપ શું? સાપનું સ્વરૂપ દોરડી. સાપનું અધ્યસ્તનું સ્વરૂપ અધિષ્ઠાન છે. સાપનું સ્વરૂપ સાપ નથી હોતો ના જ કહેવાય, છે કશું તો છે જ ને. સાપ છે એનું સ્વરૂપ શું છે? દોરડી. એનું સ્વરૂપ છે અધ્યસ્તસ્ય હિ અધિષ્ઠાનમ સ્વરૂપમ. અધ્યસ્તનું સ્વરૂપ અધિષ્ઠાન હોય છે. સાથી કહો, આદિ અંત મધ્યેશુ તત્ અવ્યભિચારાત. તમે જે રીતે કહી શકો કે ઘડાનું અધિષ્ઠાન માટી છે, કારણ કે ઘડાના આરંભમાં શું છે? માટી છે. ઘડો છે ત્યારે શું છે? માટી છે. ઘડાના અંતમાં શું છે? માટી છે. માટે ઘડાનું સ્વરૂપ માટી છે, બરાબર? આદિ મધ્ય અંતેશુ અવ્યભિચારાત. આ ડિઝાઇન એનું સ્વરૂપ નથી, પણ ઘડો બને પહેલા ડિઝાઇન નહોતી. જે ઘડો બનતા પહેલા છે, ઘડો છે ત્યારે પણ છે, અને ઘડાનો નાશ થાય ત્યારે પણ છે, એ ઘડાનું સ્વરૂપ છે, ઘડાનો આત્મા છે. આદિ અંત મધ્યેશ અવ્યભિચારાત એમ સર્વ વિષય, એટલે બાલ્ય દેશો અપી જાગૃતા દેશો તથા સર્વાસુ અવસ્થાસુ અપી વ્યાવૃત્તાસુ. આ માટી છે અને ઘડો છે. ઘડો છે ત્યારે માટી છે જ, ઘડો જતો રહે ત્યારે માટી છે, બરાબર? ઘડો જન્મે ત્યારે માટી છે, ઘડો જીવે છે ત્યારે માટી છે, ઘડો મરી જાય ત્યારે માટી છે. ઘડાનું શું થયું? વ્યાવર્તન એટલે ખસવું. ઘડો ફૂટ્યો અને એના બે ઠીકરા થઈ ગયા, માટી છે. વધારે નાના કટકા થઈ ગયા, માટી છે. ચૂરણ થઈ ગયું, માટી છે. આના નામ અને રૂપની કોઈ પણ સ્થિતિમાં માટી છે જ. તો ઘડાનો વ્યભિચાર છે. વ્યાવર્તન એટલે એક્સક્લુઝન. ઘડો ખસી શકે છે ચીકણાથી, ઠીકણા ખસી શકે છે નાના કટકાથી, કટકા ખસી શકે છે પાવડરથી, પણ માટી ઘડો છે ત્યારે છે, ચીકણા છે ત્યારે છે, નાના કટકા છે ત્યારે છે, કલર પાવડર થઈ ગયો ત્યારે છે. વ્યાવૃત્તાસુ અનુવર્તમાનમ. વ્યાવૃત્ત એટલે એક પછી એક ખસતું જાય છે બધામાં જ. અનુવર્તમાનમ, વર્તમાન એટલે રહેલું, અનુ એટલે પશ્ચાત. એટલે ઘડો આવ્યો ને ગયો તેમાં જે છે જ, ચીકરામાં પણ જે છે જ, નાના કટકામાં પણ જે છે જ, પેલા પાવડરમાં પણ જે છે જ, ખસતી વસ્તુઓમાં પણ જે હંમેશા છે જ, પેલી માળા
તો માળાની અંદર મણકા ખસતા જાય છે, બધા મણકામાં દોરો એક સરખો પરોવાયેલો છે, મણકા વ્યાવર્તન પામે છે, તે ગેટ એક્સપ્લોડેડ, મણકા ખસતા જાય છે, દોરો બધામાં એકનો એક અનુવર્તમાન, આને કહેવાય અનુવર્તમાન. ઇટ ફ્લોઝ ઇન એન્ડ થ્રુ, ઇટ્સ પરમેડેડ, એ બધામાં જ છે. એવી રીતે વ્યાવૃતના સુ બાલ્યાદિષુ અપી જાગ્રદાદિષુ તથા સર્વાસુ અવસ્થાસુ અપી વ્યાવૃતાસુ અનુવર્તમાનમ અહમ. તો બાલ્ય યૌવન વાર્ધક્ય આવ્યા ને ગયા, હું બાળક છું, હું યુવાન છું, હું વૃદ્ધ છું. યુવાને બાળકને ખસેડ્યો, વૃદ્ધ યુવાનને ખસેડ્યો, હું ને કોઈ ખસેડી શકતું નથી. હું અનુવર્તમાન છું, હું હંમેશા છું. અવસ્થાઓ આવે છે અને જાય છે. જાગ્રત અવસ્થાને સ્વપ્નાવસ્થાએ ખસેડી, જાગ્રતમાં હું છું, સ્વપ્નમાં હું છું, સ્વપ્નાવસ્થાને સુષુપ્તિ અવસ્થાએ ખસેડી, સુષુપ્તિમાં હું છું, ખરો કે નહીં, હું છું, પાછો જાગો છું, હું છું, સુષુપ્તિ પાછી જાગ્રતે ખસેડી, જાગ્રત આદિ છું. તથા આ બધી અવસ્થાઓમાં પણ હું અનુવર્તમાન છું. જાગ્રત સ્વપ્ન અવસ્થાઓ આવતી ને જતી ખસતી રહે છે, રિપ્લેસ થતી રહે છે, બાદ થતી રહે છે, આવતી જાય છે ને જતી જાય છે. હું અનુવર્તમાન છું. અધ્યસ્તનું સ્વરૂપ અધિષ્ઠાન છે, એને માટે આ કહેવાય છે. સાપનો અધ્યાસ ગયો અને પુર્ણિમાનો અધ્યાસ આવ્યો. પુર્ણિમાનો અધ્યાસ ગયો, કોઈ અલે આખી સાપ છે, કોને કહ્યું સાપ છે, જો સાપ નથી, હા હા મને જ્ઞાન થયું, શું જ્ઞાન થયું, પુર્ણિમાળા છે. પાછો પેલો કે ક્યાં પુર્ણિમાળા છે, માળા દેખાય તને, કે ના હા સાચી વાત છે, માળા નથી, હા શું છે, આ તો લાકડી છે, અને જ્ઞાન થઈ ગયું. અરે અક્કલ લાકડી ક્યાં છે, આ લાકડી દેખાય છે, કે ના ના નથી લાકડી, નહીં અત્યારે ભૂછિદ્ર છે, ઘરની તિરાડ પડી છે, જળની ધારા છે, આ બધું આવે છે ને જાય છે. દોરડી અનુવર્તમાન છે, વ્યાવૃતતા શું અનુવર્તમાન. અધ્યાસ બદલાતા રહે છે, અધિષ્ઠાન એમનું સ્વરૂપ છે, હંમેશા રહેશે. અધ્યસ્ત હિ અધ્યસ્તસ્ય હિ અધિષ્ઠાનમ સ્વરૂપમ, અધ્યસ્ત વસ્તુઓનું સ્વરૂપ અધિષ્ઠાન છે. કેમ આદિ અંત મધ્ય શબ્દ વ્યભિચારા, આદિમાં મધ્યમાં અંતમાં ક્યાંય વ્યભિચાર જોવા મળતો નથી. ક્યારે એવું ના થાય કે સાપના જન્મ વખત દોરડી થોડી નાની હોય, સાપ જેમ મોટો થાય ત્યારે પછી દોરડી જરા જાડી થઈ જાય, કે મરે ત્યારે જરા સુકાઈ જાય, એવું કશું ના થાય. જેમ નહીં તેમ દોરડી જ્યાં કે ત્યાં રહેશે. સ્વરૂપ વિષયતા છે ન પદાર્થ ધર્મ ન તત્ર ચક્ષુર ગચ્છતિ, સમજાવે છે કે ત્યાં ચક્ષુ જતી નથી. અધ્યસ્તનું સ્વરૂપ અધિષ્ઠાન છે, અધ્યસ્ત સર્પ છે, અધિષ્ઠાન રજ્જુ છે, અધ્યસ્ત શ્રોત્રાદિ છે, અધિષ્ઠાન ચૈતન્ય છે. તત્ર ચક્ષુર ન ગચ્છતિ, તત્ર અધિષ્ઠાને, બરાબર, ત્યાં ચક્ષુ જતી, ત્યાં એટલે કોણ ચૈતન્ય, ચૈતન્ય કોણ છે, અધિષ્ઠાન છે. અધિષ્ઠાનમાં ચક્ષુ ગચ્છતિ નથી, ચક્ષુ કોણ છે, અધ્યસ્ત છે. અધિષ્ઠાનમાં અધ્યસ્ત જતો નથી, દોરડીમાં સાપ જતો નથી, સાપ દોરડીને જોઈ શકે કે નહીં. સાપ દોરડીને જોઈ શકે કે નહીં, સાપ દોરડીને જોઈ શકે કે નહીં. જો આથી આમ પવિત્ર થવાની, પવિત્ર થવા રામાયણ વાંચવાનું, રામાયણ પવિત્ર થવા માટે છે, પણ એ જો પાઠ કરવો હોય તો. બાકી તો રામાયણ પણ ધર્મકથા છે, એટલે ગૃહસ્થાશ્રમમાં કેવી રીતે જીવવું શીખવા માટે છે, કે રામને પગે લગવા માટે નથી, રામ બનવા માટે છે રામાયણ પણ. પણ છતાંય આપણે પેલું નવરાત્રિમાં પારણ કરી નાખવું હોય તો પવિત્ર થવા કરી નાખીએ, પણ આ પવિત્ર થવા નથી સાંભળવાનું. અધ્યાત્મ પુણ્ય છે આનું મોટું, બહુ બ્રાહ્મણ નું પુણ્ય, આનું તો બહુ મોટું પુણ્ય, પ્રશ્નથી આવતાનું શ્રેષ્ઠ પુણ્ય છે. પણ આપણે એટલાથી શું કામ સંતોષ માની, આનું બીજું મોટું દૃષ્ટફળ મળી શકે છે, પુણ્ય અદૃષ્ટફળ છે, અનસીન રિઝલ્ટ,
અને દૃષ્ટો પડે છે કે સમજતા જઈએ, જીવતા જઈએ, એનો લાભ લેતા જઈએ, એટલે જરા એનો લાભ લઈ શકાય તો સારું. અને અઘરું શેષ એટલે જો સાવધાની ના રાખીએ તો સમજ નાશ પડે, 100% ના પડે. સાપ દોરડીને જોઈ શકતો નથી, સ્વરૂપ વિષયતા છે ન પદાર્થ ધર્મ. હું આની વાતો જ આની જ વાત કરું છું. સ્વરૂપ વિષયતા છે ન પદાર્થ ધર્મ, પદાર્થ છે સાપ, સ્વરૂપ છે દોરડી, બરાબર. પદાર્થ સાપ સ્વરૂપ દોરડીને વિષય કરી શકે કે નહીં? સ્વરૂપ વિષયતા એટલે કે દોરડીને વિષય બનાવવા પણ ન પદાર્થ ધર્મ, પદાર્થ જે સર્પ છે એનો ધર્મ, એનું કામ, એની લાયકાત, એની શક્તિ, એનું સામર્થ્ય દોરડીને વિષય કરવાનું, દોરડીને ઓબ્જેક્ટિફાય કરવાનું નથી. તત અપ્રયોજકો હેતુ. જો આનો જવાબ ન તત્વ ચક્ષુર ગચ્છતિથી આપ્યો, શ્રુતિ તો ઢાય, કેટલી શ્રુતિ તો સરળ આંખો જોઈ શકતી નથી, એમાં અમને કેટલું દેખાય છે. અધ્યાસ અધિષ્ઠાન, અધ્યાસ અધિષ્ઠાન ને જોઈ શકતો નથી કે દોરડી સાપ લઈ આવ્યા, નહીતર આ કેવી રીતે સમજાવવું? આ લોકોએ આંખો જોઈ શકતી નથી, પણ કેમ જોઈ શકતી નથી? મને બધું દેખાય, આત્મા કેમ ના દેખાય? એટલે કેમ ના દેખાય એનું કારણ આપણે બનાવી કાઢવાનું. એમને બધું તત્વ ચક્ષુર ગચ્છતિને વાત કરશે, તેને મનવિત મહાનવિજ્ઞાની મહા શ્રુતિ તો કઈ છૂટી થઈ ગઈ, આંખોથી ના દેખાય, પણ કેમ ના દેખાય? બધું દેખાય ને આત્મા કેમ ના દેખાય? એટલે કેવું પડ્યું કે શ્રોત્રસ્ય શ્રોત્રમ તો કહી ચુક્યા છે, શ્રોત્રસ્ય ષષ્ઠ્યંત છે અધ્યાસ છે, અને શ્રોત્રમ પ્રથમાંત છે અધિષ્ઠાન છે, આગળ કહી આવ્યા છે. એટલે એમની મદદથી અમે અહીંયા કહે છે અધ્યાસ અધિષ્ઠાન નો સંબંધ થઈ ચુક્યો છે સ્થાપિત. જો અધ્યાસ અધિષ્ઠાન નો સંબંધ હોય તો અધ્યાસ અધિષ્ઠાન ને જોઈ શકતું નથી. આ શ્રોત્રાદિ છે, ચક્ષુરાદિ છે, અધ્યાસ છે, ચૈતન્ય અધિષ્ઠાન છે, એને જોઈ શકતા કેમ જોઈ શકતા નથી? કારણ કે પદાર્થ નો ધર્મ પોતાના પદાર્થ એટલે અધ્યાસ નો ધર્મ, અધ્યસ્ત નો ધર્મ પોતાના સ્વરૂપ અધિષ્ઠાન ને વિષય કરવાનો નથી. સ્વરૂપ વિષયતા ન પદાર્થ ધર્મ. રજ્જુ નું વિષયકરણ કરવું એ સર્પ નો ધર્મ નથી. રજ્જુ જયારે વિષય બનશે, માનો કે સાપ દોરડીને જોવા ગયો, એટલે સાપે દોરડીને જોવા માટે શું કરવું પડશે? તો સાપ સાપ રહેશે ખરો, બરાબર. સાપ નામનો પદાર્થ, સાપ નામના પદનો અર્થ છે, ઘટ પદનો અર્થ આ પદાર્થ છે. પદાર્થ એટલે પદને સંબંધમાં, પદના સંદર્ભમાં જે વસ્તુ છે તે, જેનું એ નામ છે તે. એટલે ઘટ પદને આનુષંગિક જે વસ્તુ હોય ને એનો ઘટ પદનો પદાર્થ કહેવાય. પદસ્ય અર્થ પદાર્થ. ઘટ પદ જેને માટે ઉભું રહેતું હોય, ઘટ પદ જેની ઓળખાણ કરાવતું હોય, એ ઘટ પદનો પદાર્થ છે. આપણે જગતના પદાર્થો ને પદાર્થ કહીએ છીએ, જુદી વસ્તુ, બધા પદાર્થો જ છે, પણ એ ઓબ્જેક્ટ એવા અર્થમાં છે. જયારે આપણે ઘટ પદનો પદાર્થ કહીએ છીએ ત્યારે ઘટ પદ વડે જેનો નિર્દેશ થાય છે એ પદાર્થ, એ ઓબ્જેક્ટની વાત કરીએ છીએ. ઘટ પદનો અર્થ આ પદાર્થ છે, સર્પ પદનો અર્થ સાપ નથી. નામનો પદાર્થ, સાપ નામનું જયારે રજ્જુનું વિષયકરણ કરવા જશે ત્યારે સાપ એ પદનો પદાર્થ રહેશે ખરો કે નહીં? સાપ પદનો પદાર્થ રજ્જુ છે, એ જયારે રજ્જુનું વિષયકરણ કરવા જશે ત્યારે સાપ નામનો પદ જ ખોવાઈ જશે. પદાર્થ તો છે જ નહીં પહેલેથી,
પણ પદ પણ સર્પ રહેશે નહીં. પદાર્થ રજ્જુ તરીકે જણાય ત્યારે પદ રજ્જુ છે, પછી સર્પ નથી. સર્પ માત્ર પદ જ છે, પદાર્થ હંમેશા રજ્જુ જ છે. જયારે સર્પ કહીએ છીએ ત્યારે પણ પદાર્થ રજ્જુ જ છે. સર્પ જયારે રજ્જુ ને પદાર્થ તરીકે જોવા જશે, સાપ પોતાનું નામ પણ કહી બેસશે, કારણ કે એનું અસ્તિત્વ વાચા રમણ બેકારો નામ અધ્યયમ. એનું અસ્તિત્વ માત્ર નામ જેટલું જ છે, સાપનું અસ્તિત્વ નામી નથી. સાપનું અસ્તિત્વ નામ જેટલું જ છે. અને ઘડો કહીએ એટલું જ ઘડાનું અસ્તિત્વ છે, વસ્તુ તો માટી જ છે. અને ઘડો કહીએ ત્યારે એનો પદાર્થ તો માટી જ છે, ઘટકારી શબ્દ જ છે. એ કયું સ્વરૂપ વિષયતા છે? પદાર્થ ધર્મ. પદાર્થ નો ધર્મ સ્વરૂપ ને વિષય કરવાનો નથી. તતઃ અપ્રયોજક એમ હેતુ, અને માટે આજે હેતુ છે અપ્રયોજક છે. પેલી પાદનો બે નંબરની અધૂરી હતી એ જોઈ લઈએ. પ્રતિપક્ષ અનુમાનમ સૂચયન આહ. તો પ્રતિપક્ષનું અનુમાન એટલે કે સિદ્ધાંતિનું અનુમાન. પ્રતિપક્ષનું અનુમાન આ હતું, બ્રહ્મ જ્ઞેયમ અધિષ્ઠાનત્વાદ રજ્જુવત એ પૂર્વ પક્ષીનું અનુમાન હતું. પૂર્વ પક્ષીના અનુમાનને સિદ્ધાંતિ બીજા અનુમાનથી ખોટું પાડે છે, બરાબર? એક અનુમાનને ખોટું પાડતો બીજો અનુમાન સિદ્ધાંતિ કરે છે. એ નીચે આપે છે બીજી પાદરોમાં, બ્રહ્મ ન શ્રોત્રાદિ વિષયઃ. એમણે અનુમાનમાં કહ્યું તો બ્રહ્મ જ્ઞેય અધિષ્ઠાનત્વાદ રજ્જુવત. તો રજ્જુ ને જાણશો તો ઇન્દ્રિયોથી જાણવો પડશે. રજ્જુ અધિષ્ઠાન છે, અને રજ્જુ અધિષ્ઠાન ને જાણી શકાતી હોય તો એ આંખ નાક વડે ઇન્દ્રિયો વડે જાણી શકે. એવી રીતે અધિષ્ઠાન છે માટે બ્રહ્મ જ્ઞેય હોય રજ્જુ ની જેમ. તો રજ્જુ ની જેમ આંખ નાક કાનથી બ્રહ્મ નું જ્ઞાન થવું જોઈએ, બરાબર? આ એમના પૂર્વ પક્ષીના અનુમાનના આધારે બ્રહ્મ જ્ઞેયમ અધિષ્ઠાન અથવા રજ્જુવત. બ્રહ્મ અધિષ્ઠાન હોવાને કારણે જ્ઞાનનો વિષય છે રજ્જુની જેમ. એમ જો આપણે કહીએ તો રજ્જુ કે દોરડી છે એ આંખના કાનથી જ આપણે જાણવાના છીએ, એમ ચૈતન્ય બ્રહ્મને પણ આંખના કાનથી જાણવાનું થશે, બરાબર? એ શ્રોત્ર એ બ્રહ્મને સાંભળવું પડશે, ચક્ષુ આ બ્રહ્મને જોવું પડશે, આ ઘ્રાણેન્દ્રિય બ્રહ્મને સંઘવું પડશે, સ્પર્શેન્દ્રિય બ્રહ્મને સ્પર્શ કરવો પડશે, આવું જ કરવું પડશે. તમે જયારે બ્રહ્મને અધિષ્ઠાન છે માટે જ્ઞેય છે એવું માનશો, તો જેવી રીતે રજ્જુ અધિષ્ઠાનને ઇન્દ્રિયો દ્વારા જાણો છો એવી રીતે ઇન્દ્રિયો દ્વારા બ્રહ્મને જાણવાનો પ્રયત્ન કરશો, બીજું કરશો શું? એ જ કરવું પડશે ને. એટલે ચક્ષુ પ્રચ્છતે જવાબ આપ્યો. એ વસ્તુને અનુમાન બનાવીને ટિપ્પણકાર મૂકે છે બ્રહ્મ ન શ્રોત્રાદિ વિષય. અહીં કહે છે બ્રહ્મ જ્ઞેયમ. જ્ઞેયમ એટલે શ્રોત્રાદિ વિષય એવો જ અર્થ થયો ને. બ્રહ્મ જ્ઞેય છે એટલે કે બ્રહ્મ શ્રોત્રાદિ નો વિષય છે. એનું ઉલટું અનુમાન સિદ્ધાંત આપે છે બ્રહ્મ ન શ્રોત્રાદિ વિષય, એટલે કે બ્રહ્મ ન જ્ઞેય, બ્રહ્મ જ્ઞેય નથી, શ્રોત્રાદિ નો વિષય થતો નથી. કેમ? તત્સ્વરૂપ એટલે શ્રોત્રાદિ, શ્રોત્રાદિ નું સ્વરૂપ છે માટે આ હેતુ થયો. તદ્વત તદ એટલે ક્યાં થયું રજ્જુવત? સર્વનામ તો નામને માટે વપરાય, આકાશવાણી ના લવાય. શ્રોત્રાદિ સ્વરૂપ શ્રોત્રાદિ વાત, કાન કાનને પોતાને સાંભળી શકે ના સાંભળી શકે, તો કાન આત્મા, કારણ કે કાનનો આત્મા છે. જુઓ સર્પ જયારે હું કે ત્યારે સર્પ પણ અર્થ થાય, રજ્જુ પણ અર્થ થાય ને. સાપ જો સાપને જાણી શકતો એમ નથી એમ કહીએ આપણે, તો સાપ સાપને જાણી શકતો નથી અને સાપ રજ્જુને જાણી શકતો નથી, બરાબર? બંનેને ના જાણી શકે. એમ કાન કાનને પોતાને પણ ના જાણી શકે અને પોતાના આત્મા ચૈતન્યને પણ ના જાણી શકે, બરાબર? તત્સ્વરૂપત્વ તદ્વત શ્રોત્રાદિ સ્વરૂપત્વ શ્રોત્રાદિવત. શ્રોત્રાદિ શ્રોત્રાદિને જાણી શકતા નથી એમ શ્રોત્રાદિ પોતાના આત્મા ચૈતન્યને પણ જાણી શકતા નથી, તદ્વત એટલે શ્રોત્રાદિવત. બ્રહ્મ ન શ્રોત્રાદિ વિષય, બ્રહ્મ જ્ઞાનેન્દ્રિયો નો વિષય નથી, એટલે કે જ્ઞેય નથી. એનો અર્થ એવો તો બ્રહ્મ એનાથી ઉલટું અનુમાન થયું.
બંને અનુમાન માં સાધ્ય વિરુદ્ધ છે. પહેલા અનુમાન નો વિષય બ્રહ્મ જ છે, પૂરો પક્ષ એટલે એનો પક્ષ. અનુમાન નો વિષય બંનેમાં પક્ષ બ્રહ્મ છે. બ્રહ્મ સિદ્ધ શું કરે છે? પૂરો પક્ષ સિદ્ધ કરે છે બ્રહ્મ જ્ઞેય છે. સિદ્ધાંત સિદ્ધ કરે છે બ્રહ્મ જ્ઞેય નથી. બરાબર, પેલા એ કેમ કહ્યું? તો અધિષ્ઠાનકવાદ રજુ એનો હેતુ હતો. અહીં કે છે સ્વરૂપ, કારણ કે એનું સ્વરૂપ છે તત્વ સ્ત્રોતાદિ રીતિ ભાવ. અત્ર અનુકૂળ તર્ક આહ, તેની માટે અનુકૂળ તર્ક આપે છે. સ્વરૂપ વિષયકત્વે સ્ત્રોતાદિના પદ થાય પદાર્થ તૈવ ભજ્યતે ઇતિ ભાવઃ. તો ટીકાકારે કહ્યું, સ્વરૂપ વિષયતા ચ ન પદાર્થ ધર્મ, સ્વરૂપને વિષય કરે પદાર્થ ધર્મ નથી. તતઃ એ સિદ્ધાંતિનું અનુમાન છે કે સ્વરૂપ વિષયકત્વે શ્રોત્રાદિના, જો શ્રોત્રાદિ પોતાના સ્વરૂપ ચૈતન્યને વિષય કરવા જશે તો પદાર્થ હતા એવા ભજ્યેત, એમનો પદાર્થ પણ રહેશે ને. ટૂંકમાં સર્પ રજ્જુને વિષય કરવા જશે તો સર્પ પોતાનું સર્પ પણ ખાઈ બેસશે. એથી ભાવ સ્વરૂપ જો વિષય બની જાય તો પછી, એટલે કાન ધારો કે કાનને સાંભળવા જાય તો પેલો આપણે બેટરીનો ટોર્ચનો દાખલો આપીએ છીએ કે ટોર્ચ આરોડા અંધારો છે અને ટોર્ચ વડે આપણે પ્રકાશ કરીએ છીએ. એ ટોર્ચમાં કઈ કંપનીના સેલ નાખ્યા છે એ જોવું હોય તો આપણે જોઈ શકીએ ખરા કે નહીં. સેલ છે ટોર્ચની ટોર્ચ છે, એટલે ટોર્ચ બધાને પ્રકાશિત કરી શકે પણ પોતે પોતાના સ્વરૂપને પ્રકાશિત ના કરી શકે. કારણ કે જો એને કડી સામે મૂકવા દઈશું તો એનું પોતાના પણ ગુમાવી બેસશે. બરાબર, આમ કર્તૃ કર્મ વિરોધ એ પણ એક વ્યાકરણનો નિયમ છે. કર્તા અને કર્મ બંને એક ના હોઈ શકે. જે કર્તા હોય તે કર્મ ના હોય, કર્મ હોય તે કર્તા ના હોય. સો હું પ્રકાશિત કરનારો તો પ્રકાશિત થનાર વાતથી જુદું હોવું જોઈએ, એ રીતે પણ ના થઈ શકે. શ્રોત્રાદિના પદાર્થ તૈવ ભજ્યતે ઇતિ ભાવઃ, એટલે સ્વરૂપ જો વિષય થઈ જાય તો પછી વિષય એને જોનાર પણ રહેશે. પેલા બેટરીના સેલ છે બહાર આવી જશે તો જોશે પણ એને. એટલે જો જોનાર વસ્તુ છે જે એ પોતે જોવાનો વિષય બની જશે તો પછી જોનારો કોઈ રહેશે નહીં. જાના મેલી તમે ભાન તો મનોભાતી તત્સમસ્તમ જગત દક્ષિણાવતી સ્તોત્ર પાછું કહ્યું. એટલે જો હું જયારે જગતને જાણું છું તો સૌથી પહેલા તો હું છું. હું છું પછી હું છું એવું હું ના બોલું કે ના કહું ને ઊંઘી ગયો હોય તો હું તો છું જ ને. એટલે હું છું એવી વૃત્તિ જન્મતા પહેલા પણ હું તો છું. પછી મારામાં અહમ અસ્મી હું છે વૃત્તિ જન્મે છે અને પછી આમ તો જો આમ પણ છે એ તો વૃત્તિ જન્મે છે. બરાબર છે, પહેલા હું છું પછી અહમ વૃત્તિ છે પછી ઇદમ વૃત્તિ છે. જે હું પર અહમ વૃત્તિ આધારિત છે, જે અહમ વૃત્તિ પર ઇદમ વૃત્તિ આધારિત છે, એ ઇદમ વૃત્તિ અહમ વૃત્તિને પ્રકાશિત કેવી રીતે કરશે? બરાબર, એટલે જાનામીથી તમેવ ભાંતમ અનુભાતિ એતત સમસ્તમ જગત. પહેલા હું છું ને હું જાણું છું અહમ અસ્મી અહમ ભાવમી, પછી આખું જગત પ્રકાશિત થાય છે. હું જ આંખ નાક બંધ કરીને બેસી જાઉં તો જગત મારા માટે નથી. સૌથી પહેલા હું છું અને હું જાણું છું કે હું ભાનમાં છું તો જ આખું જગત છે અને માટે એ જગત મને પ્રકાશિત ના કરી શકે. પછી ટીકાકારે કહ્યું, તતઃ અપ્રયોજક અયમ હેતુ હો. ત્રીજી બાદ નોંધે છે અયમ હેતુ હો, આ હેતુ કયો હેતુ? જો આ શું ચાલી રહ્યું છે? પૂર્વ પક્ષે જે અનુમાન કર્યું હતું એની વિરુદ્ધનું સિદ્ધાંતિનું અનુમાન ચાલી રહ્યું છે. સિદ્ધાંતિ પૂર્વ પક્ષીના અનુમાનને ખોટું પાડે છે. પ્રતિજ્ઞા બંનેની વિરુદ્ધ છે. પૂર્વ પક્ષીની પ્રતિજ્ઞા છે બ્રહ્મ જ્ઞેયમ, સિદ્ધાંતની પ્રતિજ્ઞા છે બ્રહ્મ ન જ્ઞેયમ. બરાબર, ત્યાં હેતુ છે અધિષ્ઠાનત્વાદ. હેતુ સિદ્ધ થાય તો સાધ્ય. હેતુ ક્યાં સિદ્ધ થવો છે? પક્ષમાં. આ પક્ષ ક્યાં છે? બ્રહ્મ પક્ષ છે. બ્રહ્મ પક્ષ છે, જ્ઞેયમ સાધ્ય છે અને હેતુ અધિષ્ઠાનત્વાદ હેતુ છે, રજ્જુવત દૃષ્ટાંત છે. જો અધિષ્ઠાન પક્ષમાં એટલે શું થયું? અધિષ્ઠાનત્વાદ એ બ્રહ્મમાં લાગુ પડી જાય તો જ્ઞેય લાગુ પડી જાય. કારણ કે રજ્જુ અધિષ્ઠાન પણ છે ને જ્ઞેય પણ છે.
જો રજ્જુ ની જેમ આ અધિષ્ઠાન બની જાય, બ્રહ્મ તો જ્ઞેય બની જાય. બરાબર? સિદ્ધાંત કહે છે અયમ હેતુ, આ હેતુ, આ એટલે કયો અધિષ્ઠાન અથવા હેતુ છે? હેતુ અપ્રયોજક, હેતુ અપ્રયોજક છે. એટલે શું એ સમજાવે છે આગળ? અધિષ્ઠાનત્વાદી થી અયમ હેતુ અપ્રયોજક. અપ્રયોજક નો અર્થ એવો છે સાધ્ય અસાધક. હેતુ નું કામ અસાધ્ય છે, બ્રહ્મ પક્ષ છે, જ્ઞેય હેતુ છે, જ્ઞેય સાધ્ય છે, અધિષ્ઠાનત્વાદ હેતુ છે, રજ્જુવત દૃષ્ટાંત છે. બરાબર? બ્રહ્મ પક્ષ છે, જ્ઞેય એ સાધ્ય છે, અધિષ્ઠાનત્વાદ એ હેતુ છે, રજ્જુવત એ દૃષ્ટાંત છે. જો આ અધિષ્ઠાન બ્રહ્મ પક્ષમાં સિદ્ધ થાય તો આ સાધ્ય સિદ્ધ થાય. અધિષ્ઠાન છે એટલે આ સાધ્ય હેતુ છે એ પક્ષમાં સાધ્યની સિદ્ધિ કરવા માટે હોય છે. સિદ્ધાંત એ કહે છે અધિષ્ઠાનત્વાદ આ હેતુ છે એ પક્ષ બ્રહ્મમાં સાધ્ય જ્ઞેયની સિદ્ધિ કરતો નથી. કેમ નથી કરતો? અનુકૂળ તર્ક રહી તત્વેન વિષયત્વ સાધક. કારણ કે અનુકૂળ નથી તર્ક, એને અનુકૂળ એટલે અનુકૂળ તર્ક નો સપોર્ટ સમર્થન નથી મળતું. કારણ કે એ જો પોતાને વિષય બનાવવા જશે તો પોતે જ નહીં રહે, એટલા માટે એ અધિષ્ઠાનને વિષય બનાવી શકતું જ નથી. રજ્જુ સર્પ બનાવી શકાય છે કારણ કે રજ્જુ સર્પમાં હું જોનારો છું, સાપ જોનારો નથી. સાપ પણ રજ્જુને જ્ઞેયના જ બનાવી શકે. જો આ દાખલાને તમારે દાખલા તરીકે લેવો હોય, રજ્જુ સર્પમાં કહેવું હોય તો શું કહેવું પડે? કે રજ્જુ અધિષ્ઠાન છે અને સર્પ અધ્યાસ છે. અને જો એ દાખલો આપવો હોય તો સાપ દોરડીને જોઈ શકે છે એવી રીતે કાન બ્રહ્મને સાંભળી શકે તો તમે કહી આપો, પણ સાપ દોરડી નથી જોતો, હું દોરડીને જોઉં છું. બરાબર? અનુમાન કરનારો જયારે અનુમાન કરે છે ત્યારે રજ્જુ સર્પથી ત્રીજો જુદો થઈને કરે છે. એ કહે છે કે દોરડી સાપનું અધિષ્ઠાન છે ને જોઈ શકાય છે મારા વડે. એવું નથી કહેતો કે સાપનું અધિષ્ઠાન દોરડી સાપ વડે જોઈ શકાય છે. જો સાપ વડે જોઈ શકાતો હોય તો અનુમાન બનાવાય કે સાપ પોતાના અધિષ્ઠાન રજ્જુને જુએ છે એમ શ્રોત્ર પોતાનું અધિષ્ઠાન ચૈતન્યને સાંભળે. પણ એવું નથી, સાપ દોરડી નથી જોતો, હું જોઉં છું, અહીં તો હું જ અધિષ્ઠાન છું. એટલે જેવી રીતે સાપ દોરડીને જોતો નથી કારણ કે દોરડી સાપનું સ્વરૂપ છે, એમ હું મને જોતો નથી કારણ કે હું જોનાર ચક્ષુનું સ્વરૂપ છે, હું સાંભળનાર શ્રોતનું સ્વરૂપ છું. એટલા માટે હું શ્રોત્ર વગેરે દ્વારા જ્ઞેય બનતો નથી. તદુક્તમ યસ્ય અનુકૂળ તર્ક, યસ્ય હેતુ હો, જે હેતુ ને અનુકૂળ તર્ક હસ્તી અનુકૂળ તર્ક હોય છે સ એવ સ્યાત પ્રયોજક. જે હેતુ માટે અનુકૂળ તર્ક હોય એ જ પક્ષમાં સાધ્યની સિદ્ધિ કરી શકે, બાકી ના કરી શકે. નહિયત્ર બ્રહ્મણ વિષયત્વ અનભ્યુપગમે કિંચિત અનિષ્ટમ અસ્તિ. હવે તમે જો એમ કહેશો કે બ્રહ્મને વિષય ના બનાવી શકાય તો પછી બ્રહ્મને જાણી ના શકાય. જો આપણે આખી દુનિયા અને જન્મોથી બધા ટેવાયા છે કોઈ પણ વસ્તુને જાણવા માટે, એને મારે મારો વિષય બનાવવો, આઈ વોન્ટ ઓબ્જેક્ટિફાય ધેટ થિંગ. કોઈ પણ વસ્તુને તો જ જાણો ને કે ઓબ્જેક્ટિફાય કરું, એનું વિષયીકરણ કરું. તમે કહો છો કે બ્રહ્મનું વિષયીકરણ ના કરી શકાય તો બ્રહ્મને જાણી જ નહીં શકાય, તો મોટી આફત આવી પડશે. કારણ કે બ્રહ્મને જાણવા તો બેઠા છીએ આપણે, અને જો બ્રહ્મનું વિષયીકરણ નહીં કરી શકાય તો બ્રહ્મને જાણી નહીં શકાય, તો આ ચોપડીઓનો ઉપયોગ શું કરીશું? બ્રહ્મનું જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત કરીશું? અનિષ્ટ આપત્તિ થઈ જશે, મોટી મુશ્કેલી આવી પડશે. એટલે કે છે નહિયત્ર બ્રહ્મણ વિષયત્વ અનભ્યુપગમે. અહી બ્રહ્મને વિષય તરીકે નહીં સ્વીકારીએ તો કિંચિત અનિષ્ટમ નાસ્તી, કશું લૂંટાઈ જવાનું નથી. બ્રહ્મનો વિષય તરીકે સ્વીકાર નહીં કરીએ તો કશી જ આપત્તિ આવી પડવાની નથી. કેમ? અધિષ્ઠાનત્વસ્ય સ્વયં પ્રકાશત્વેન એવ ઉપપન્નત્વાદિ ભાવ. બ્રહ્મ અધિષ્ઠાન છે અને સ્વયં પ્રકાશ છે. જો જાણવાની કે વિષયકરણની જરૂર કેમ પડે છે? દાખલો એવો આપે છે
કે એક અંધારો ઓરડો છે, અંધારા ઓરડામાં બે ઘડા ઊંધા વાળેલા છે, એક ઘડા નીચે શ્રીફળ મૂક્યું છે, એક ઘડા નીચે દીવો મૂક્યો છે. આપણે ઓરડામાં ગયા અને શ્રીફળની ઉપરનો ઘડો ઉચક્યો તો શ્રીફળને પ્રકાશિત કરવા પ્રકાશની લાઈટની જરૂર પડી. પણ આપણે બીજો ઘડો ઉચક્યો, નીચે દીવો નીકળ્યો, તો એને પ્રકાશિત કરવાની જરૂર નથી પડતી. એમ સાપને ઉચકો ને દોરડી નીકળે તો પ્રકાશિત કરવી પડે, પણ આ શ્રોત્રને ઉચકો નીચે ચૈતન્ય નીકળે તો એને પ્રકાશિત નથી કરવું પડતું. એટલે વૃત્તિ દ્વારા પ્રકાશિત જડ વસ્તુને કરવી પડે છે, સબ પ્રકાશ ચૈતન્યને પ્રકાશિત કરવું પડતું નથી. અને માટે એનું વિષયીકરણ નહીં કરી શકાય, એવા કશી મુશ્કેલી નથી પડવાની. તમે એને નહીં જોવો, તે જાતે પોતાની જાતને બતાવશે, એટલે પછી એનું વિષયીકરણ કરવાની જરૂર નથી. સબ પ્રકાશ એવા ઉપર નતા દીધી ભાવ. તો ટીકાકારકો ત્રીજી લીટીમાં ન પદાર્થ ધર્મ તત અપ્રયોજક અયમ હેતુ હો, એટલે કે એમનો હેતુ સિદ્ધ ના થયો. હેતુ સિદ્ધ ના થયો શું થયું? કે બ્રહ્મ પક્ષમાં જ્ઞેયત્વ સાધ્ય સિદ્ધ ના થયું, એટલે કે બ્રહ્મ જ્ઞેય બનશે નહીં. એટલે શ્રોતાદીનો કે ચક્ષુ વગેરેનો વિષય બ્રહ્મ નહીં બને. એટલે જે અનુમાનના આધારે, કારણ કે આપણે તો આપણી બુદ્ધિવાળા છીએ ને, તરત જ આપણે શોધી કાઢીએ કે તત્વ જ જ્ઞાન થઈ જાય, દોરડીને જે જ્ઞાન થાય સર્પના અધિષ્ઠાનનું, એમ બ્રહ્મનું જ્ઞાન થાય કે ના બ્રહ્મ વિષય નહીં બની શકે, કારણ કે ચક્ષુ શ્રોત્ર વગેરેનો આત્મા છે. અધ્યસ્ત પોતાના અધિષ્ઠાનને ક્યારેય વિષયીકરણ ના કરી શકે. હવે ભાષ્યકાર કે છે આગળ 28 ના પાના પર ભાષ્યની બીજી લીટી માં, અને પહેલી લીટી જ ચાલુ છે. પહેલી લીટી ન તત્ર તસ્મિન બ્રહ્મણિ ચક્ષુઃ ગચ્છતિ, તત્ર એટલે બ્રહ્મમાં ચક્ષુઃ ન ગચ્છતિ, ચક્ષુ ત્યાં પહોંચી શકતી નથી, ચક્ષુ એને જોઈ શકતી નથી, ચક્ષુ એનું વિષયીકરણ કરી શકતી નથી. એટલે કે ચક્ષુ દ્વારા જોઈને બ્રહ્મને જાણી શકાતું નથી, એટલે કે આંખોને ચકડ વકડ કરવાની જરૂર નથી, આંખોને આરામ આપી શકાય. કેમ એવું છે? સ્વાત્મની ગમન અસંભવાદ, કારણ કે પોતે પોતાનામાં જઈ ના શકે. દેવદત્ત ગ્રામમ ગચ્છતી, દેવદત્ત ગામ જાય છે એમ કહેવાય, પણ દેવદત્ત સ્વાત્માનમ ગચ્છતી, પોતે પોતાને જાય છે એવું નથી કહેવાતું. કારણ કે પોતે કરતા હોય જવાની ક્રિયાનું, પોતે જવાની ક્રિયાનું કર્મ પણ એવું ના બની શકે. એટલા માટે ચક્ષુ છે પોતે પોતાને કે બ્રહ્મને જાણી શકતી નથી. એટલે કે બ્રહ્મને જાણવાનો વિષય છે મારો હું છે. આપણને શું થાય છે કે ચક્ષુ અહીં છે, હું અહીં છું, બ્રહ્મ પહેલું આકાશમાં બેઠું છે. એટલે આપણે આમ શોધી કાઢીએ કે આકાશને પૂછે, તારાને પૂછે, તને ક્યાં છે, અમારો ભગવાન ક્યાં છે, મંદિરને પૂછે, પથ્થરને પૂછે, ઝાડને પૂછીએ, પાનને પૂછીએ, ભગવાન ક્યાં છે, ભગવાન ક્યાં છે. તો કે છે જે પૂછનાર છે એનો જ આત્મા છે. હવે એવું છે કે હું ને મારો આત્મા, હું આવડો ને એની અંદર આત્મા ને આટલું અમથું, અને ભગવાન તો આપણો મોટો ચારે બાજુ વ્યાપક હોય. બ્રહ્મ શબ્દનો અર્થ એવો છે કે જે સર્વથી મહાન છે. તો પછી એ મોટું બ્રહ્મ ને હું કેવી રીતે એક હોઈએ? કે એ જેને હું શોધું છું ને એ જ હું છું બ્રહ્મ. એટલે બ્રહ્મ આપણને એમ થાય કે હું આત્મા જાણવાનો વિષય નથી, બ્રહ્મ જાણવાનો વિષય ખરો ને? કારણ કે હું બ્રહ્મને શોધું છું, આત્માને નથી શોધતો. પણ જે બ્રહ્મને શોધું છે એ જ મારું સ્વરૂપ છે, ને એટલા માટે જાણી શકાતું નથી. સ્વાત્માની ગમન અસંભવ. આગળ કહે છે ભાષ્યકાર, બસ એવી રીતે આટલી સમજ પડી એક વાર તો પછી એવી જ રીતે વાણી પણ જતી નથી. કેમ? વાચા હિ શબ્દ ઉચ્ચાર્યમાણ અભિધેય પ્રકાશયતિ યદા તદા અભિધેય પ્રતિ વાગ ગચ્છતિ ઇતિ ઉચ્યતે. હવે જો આંખ તો અહીંથી નીકળીને ત્યાં જાય છે વિષયમાં, કાન અહીંથી ત્યાં જાય છે, એ કેવી રીતે કહેવાય કે જો આંખ અને વિષયની વચ્ચે અવરોધ હોય તો આંખ ના થઈ શકે, કાન અને વસ્તુની વચ્ચે જો અવરોધ હોય તો કાન ના સાંભળી શકે? એટલે એ તો બરાબર છે કે ચક્ષુર ગચ્છતી શ્રોત્રમ ગચ્છતી, પરંતુ વાણી કઈ અહીંથી નીકળીને ત્યાં જતી નથી, તો પછી વાઘ ગચ્છતી એવું સાથી કહેવાય. બરાબર, પહેલી પાદનો કહેશે નાનો ચક્ષુરાદિવત વાગ ઇન્દ્રિય સ્વવિષય પ્રતિ ગમન પ્રસિદ્ધે અપ્રસક્ત પ્રતિષેધો
ન બાગ ગચ્છતિ ઇતિ ઇતિ આશંક્યાઃ. તો ચક્ષુરાદી, ચક્ષુ શ્રોત્ર વગેરે તો અહીંથી નીકળીને પોતપોતાના વિષયમાં જાય છે, એ સમજી શકાય એવું છે. પણ એને જેમ વાણી ત્યાં જાય છે એવું તો નથી હોતું. વાગ ઇન્દ્રિય વિષય પ્રતિ ગમનસ્ય પ્રસિદ્ધ હે, વાગ ઇન્દ્રિય અહીંથી નીકળીને પોતાના વિષયમાં જતી હોય તો પ્રસિદ્ધ નથી. વાણી તો અહીં ઉભી ઉભી અહીંયાથી બોલે છે ને, એટલે ત્યાં જઈને નથી બોલતી. અવાજ આપણે, હું ધારો કે ઘડાનું વર્ણન કરું તો અવાજ ઘડામાંથી નથી આવતો, અહીંથી આવે છે. જોવાનું હોય ત્યારે આંખ ત્યાં જઈને જુએ છે, સાંભળવાનું કાન ત્યાં જઈને સાંભળે છે, પણ વાણી જયારે બોલે ત્યારે તે પોતાની પાસે જ રહીને બોલે છે, કે બહાર જઈને નથી બોલતી. પછી વાણીની ઇન્દ્રિય ત્યાં નથી જતી એવું કહેવાનો શોર્ટ. એટલે માણસ ધૂળ ખાતો જ પહેલા ધૂળ કેમ ખાઈ છે, ના ખાઈશ કે રોજે એ દારૂ પીતો કે દારૂ ના પીશ, પણ દારૂ પીતો જ નથી પછી ક્યાં નહીં પીવાનું કહેવામાં આવે. એમ વાણ ચક્ષુ જતી હોય આપણે માનીએ માટે આપણે કહીએ કે ચક્ષુ જતી નથી, જતું નથી, પણ વાણી તો જતી જ નથી. પછી નવા ગચ્છતી કહેવાનું ક્યાં આવ્યું? જો વાણી દ્રાક્ષનું વર્ણન કરવા જતી હોત, ઘડાનું વર્ણન કરવા જતી હોત, કે ફૂલનું વર્ણન કરવા જતી હોત અને બ્રહ્મનું વર્ણન ના કરતી હોત તો કહેવું પડત કે બ્રહ્મમાં વાણી નથી જતી. પણ વાણી તો કશાયમાં નથી જતી, પછી બ્રહ્મમાં નથી જતી એવું કહેવાનું ક્યાં રહ્યું? એટલે પ્રતિષેધ કે તમે કહો છો કે નથી જતું, એ ન જવાનું કહેવાપણું ક્યાં રહ્યું? એવી જરૂર કેમ ઉભી થઈ? અપ્રસક્ત પ્રતિષેધો યમ, આ પ્રતિષેધ જે છે અપ્રસક્ત, પ્રસંગ જેને માટે પ્રાપ્ત નથી એવો. એટલે જો આપણે વાણી વડે બીજા બધામાં જતા હોત એટલે તો બ્રહ્મમાં જવાનો પ્રસંગ આવ્યો હોત તો એના પ્રતિષેધ માટે કયો હોત કે વાત ન ગચ્છતી? પણ વાણીના જવાનો પ્રસંગ તો આવતો જ નથી, પછી એના પ્રતિષેધનો પ્રસંગ ક્યાંથી આવ્યો? ન વાત ગચ્છતી હતી ત્યાં શંકા આવી, શંકા કરીને કહે છે ટીકાકારે ભાષ્યકારે કહ્યું વાચા હિ શબ્દ ઉચ્ચાર્યમાણ અભિધેય પ્રકાશયતી અદા. અભિધેય છે કે વાચા છે, એક શબ્દ વાક છે અને એક શબ્દ વાચા પણ છે. વાક શબ્દની તૃતીય વાચા થાય છે, એટલે વાક વાચા વાચા હોય તો વાચા તૃતીય વાણી વડે એવો વાચાનો અર્થ થાય, બરાબર? વાચા શબ્દનો અર્થ વાણી એવો પણ થાય, પ્રથમા પણ થાય વાચા, અને વાચા વાક શબ્દનો તૃતીય એકવચન પણ થાય. આ તૃતીય એકવચન છે વાક શબ્દનો, એટલે વાચા એટલે વાણી વડે એવો અર્થ છે. વાચા હિ શબ્દ ઉચ્ચાર્યમાણ અભિધેય પ્રકાશયતી અદા. વાણી વડે ઉચ્ચારાતો શબ્દ જયારે અભિધેય, વાણી વડે જયારે ઘટ શબ્દ બોલાયો ત્યારે ઘટ શબ્દ અભિધાન હશે અને આ પદાર્થ અભિધેય છે. નામ અને નામી, પદ અને પદાર્થ, અભિધેય અભિધાન, તો ઘટ અભિધેય છે, આ ઘટ પદાર્થ છે, અભિધાન છે. જયારે ઉચ્ચારાતો શબ્દ છે એ અભિધેયને પ્રકાશિત કરે છે ત્યારે અભિધેયમ પ્રતિ વાગ ગચ્છતી ઉચ્યતે. ત્યારે આપણે એમ કહીએ છીએ કે આપણે આંખ, આપણે એવું જ કરું ને કે આંખ આ વસ્તુને પ્રકાશિત કરે છે. આટલા બધી વસ્તુ જો જયારે ઘડાને લાવે એમ કહીએ તો ઘડાને લાવે શબ્દોએ આટલા બધા પછી એકાએક ઘડા પર નજર આપણી નાખી, નખાવી, એવું ઘડાનું જ કહો તો ઘડાને પ્રકાશિત કર્યો. એટલે જયારે વાણીથી ઉચ્ચારાતો શબ્દ એ વસ્તુને અભિધેયને પ્રકાશિત કરે ત્યારે આપણે એને વાણી ત્યાં કઈ એપ કહીએ છીએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્ર ભાષ્ય કૃતૌ વંદે ભગવંતૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્ત દેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ.